કુદરતની કરામત જુઓ, માણસ પોતે પોતાના જીવનની અંદર જે પણ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે એને કુદરત તો કાયમ માટે હેલ્પ જ કરે છે, પણ કુદરત કહે છે કે તારું મનોબળ નબળું હોય, તને વિશ્વાસ ના હોય તો હું શું કરી શકું? આખી જિંદગી બધા જ સંજોગોમાં આપણને કુદરતે જ બધા જ પ્રકારની સહાય પૂરી પાડી છે, અને કુદરત વગર આપણું બાહ્ય અસ્તિત્વ હોઈ શકે નહીં. અને છતાંય આપણને આપણા બાહ્ય જીવન માટે, એટલે કે મન વચન કાયાના જીવન માટે જો સંશય ઉત્પન્ન થાય, શંકા ઉત્પન્ન થાય, ભય ઉત્પન્ન થાય, પઝલ ઉત્પન્ન થાય, તો જાણવું કે હજુ આપણે આ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજી શક્યા નથી. પરંતુ અહીંયા ઉપસ્થિત બધા જ આધ્યાત્મ વિજ્ઞાનીઓ આ વિજ્ઞાનને સારી રીતે આત્મસાત કરેલું છે, પોતે પોતાના જીવનની અંદર સંજોગોમાં સારી રીતે, ઉત્તમ રીતે, યથાર્થ રીતે સંજોગોમાં જ્ઞાન અને દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ બંનેનો સારી રીતે ઉપયોગ કરે પણ છે, અને ઉપયોગને આધારે જે અનુભવ થાય છે તે અનુભવ પણ કરે છે. અને માટે જ આ કળિયુગની અંદર આવું અદ્ભુત વિજ્ઞાન આપણા બધાના ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યથી પ્રગટ થયું છે, અને તેનો લાભ આપણને બધાને પણ સતત મળી રહ્યો છે. અને આવું જ વિજ્ઞાન જેમ જેમ આપણા જીવનની અંદર યથાર્થ રીતે ઔર અનુભવથી વર્ધમાન થયા કરશે, તેમ તેમ તમને સ્વયં તમે ડેવલપ થયા એનો અનુભવ પણ તમને વર્તા છે. વિજ્ઞાનની અંદર દરેક વસ્તુનું રિઝલ્ટ ઓન ધ સ્પોટ આવતું હોય છે. જાગૃતિનું ફળ ઓન ધ સ્પોટ આવે, બીજનું ફળ નેક્સ્ટ બર્થમાં આવે. અને આપણી બધી જ વાતો આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિનો પુરુષાર્થ, દ્રષ્ટિનો ઉપયોગ અને દ્રષ્ટિ દ્વારા થતી અનુભૂતિ એના ઉપર છે. આપણી વાતો મન વચન કાયાની ક્રિયા ઉપર નથી. માટે આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને ઓર ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. રવિવારનો દિવસ છે, બધા શાંતિથી આખો દિવસ રિલેક્સથી રહ્યા હશો બધા, અને આવું સુંદર વાતાવરણ અને આવો સુંદર સંજોગ જે છે એ સંજોગનો આપણને જે લાભ મળી રહ્યો છે આ ઝૂમ દ્વારા, એ કુદરતની શક્તિઓને પણ આપણે ધન્યવાદ આપીએ કે તમે અમને આવા અનુકૂળ સંજોગો આપ્યા છે કે જેને કારણે અમે કમસે કમ આ કળિયુગની અંદર અને બાહ્ય વિપરીત સંજોગોની અંદર અને ભયવાળા વાતાવરણની અંદર પણ અમે આ વિજ્ઞાન સમજી નિર્ભય અને નિડર થઈ શક્યા છે, આત્મવિશ્વાસ અને આત્મ ઉલ્લાસ સાથે આગળ વધી રહ્યા છે, એવું વિશ્વના સર્વ જીવો પામે એવી અમારા સર્વની ભાવના. હે કુદરત, હે પરમાત્મા, સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. તો આવીએ, આવું આપણે સૌ આજે ફેરથી આધ્યાત્મિક વિજ્ઞાનને ઓર ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરજ, હા, માનભદ્ર, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી.
जय सच्चिदानंद। हाँ स्वामी जी, शुक्रवार को मैंने आपसे जिज्ञासा पूछी थी, वो मेरे को थोड़ा और क्लियर करना और मेरे को थोड़ा और उसमें समझाना, थोड़ा आपका और वेस्ट समय मैं ले रहा हूँ स्वामी जी, परंतु मेरी भावना में ये समझ नहीं पा रहा हूँ स्वामी जी के सामने वाले। मेरा प्रश्न जो था शुक्रवार को वो मैं आप रिपीट करता हूँ प्लीज। हाँ, सामने वाले व्यक्ति के भावों का पता हमें उसके देह के कार्य से पता चल जाता है, भले देह के कार्य डिस्चार्ज हैं, परंतु सामने वाले की देह की क्रिया से उसके अंतरात्मा की भावना हमको पता चलती है, उसके प्रति द्वेष उत्पन्न होता है। तो उसके लिए मुझे प्रतिक्रमण या प्रायश्चित करना पड़ेगा स्वामी जी? और इसके साथ और है, और मेरी बुद्धि जो ये दिखाती है वो डिस्चार्ज बुद्धि है या फिर चार्ज बुद्धि है? सबसे पहली बात ये है कि आपने कहा कि उनकी प्रकृति को देखकर मेरे को उसके अंदर की भावना मालूम हो जाती है, तो ये देखकर जो भावना मालूम होती है वो डिस्चार्ज भावना उनकी भी है, वो चार्ज भावना नहीं है। वो उनके साथ जुड़ता है कि नहीं जुड़ता है वो उनका सब्जेक्ट है, मगर है उसकी डिस्चार्ज भावना जो उनके उदय कर्म के साथ जुड़ी हुई है। अभी हमारा संबंध क्या है उनके साथ, जो कर्मों का हिसाब है वो हमारा संबंध है। इसमें हम इसके मनवचन काया को कुदरती रचना के रूप में देखें और हमारे मनवचन काया को भी हम कुदरती रचना के रूप में ही देखें, ये हमारा पुरुषार्थ है। उनकी मनवचन काया की क्रिया के पीछे उनके भाव क्या है और वो भाव के पीछे उनका चार्ज भाव क्या है, इतना सारा जानकारी सामने वाले व्यक्ति की लेने की हमको आवश्यकता जरूरत नहीं है। नहीं, परंतु ये अपन को जो ज्ञान मिला ना स्वामी जी, उससे अपन को उसका चार्ज और डिस्चार्ज यूं होता है कि ये ऐसा चार्ज हो रहा है उसका भाव देह से। नहीं, मगर मैं यही कहता हूँ कि सामने वाला व्यक्ति का चार्ज क्या क्या होता है वो राम को सोचने की जरूरत नहीं है कि रावण का चार्जिंग क्या क्या होता है। वो मेरी पत्नी को उठा के ले गया तो उनको क्या क्या चार्जिंग होगा, उनको नरगति में जाना पड़ेगा, वो राम को सोचने की जरूरत नहीं है। यस कि नो? यस 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 स्वामी जी। हाँ, फिर हम क्या राम से बड़े हो गए क्या? नहीं 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 नहीं, हम सामने वाले का भी सोचे नहीं स्वामी। पर मेरा इसमें पूछना था कि यदि ऐसा हो जाता है तो प्रतिक्रमण या प्रायश्चित करना पड़ता है तुरंत? नहीं, मेरे को पता है स्वामी जी के ऐसा नहीं होना चाहिए, सब डिस्चार्ज है, कुदरती रचना है, ये सब मैं समझ रहा हूँ, परंतु ये मेरा नहीं, अधिकांश लोगों का ये प्रश्न हो सकता है स्वामी जी। हाँ, तो हमको तो यही करना है कि प्रकृति को जो कुछ भी समझ में आता है, आंखों से जो कुछ दिखता है और अंतस्करण से डिस्चार्ज अंतरस्करण से जो कुछ भी उसको समझ में आता है, वो सबको हमको तो कुदरती रचना ही मानना है, चाहे सामने वाले का मनवचन काया है चाहे फाइल नंबर एक के मनवचन काया है, उनको दोनों को एक ही टाइटल लगेगा, कुदरती रचना। हाँ हाँ स्वामी जी, हाँ हाँ हाँ, और ज्यादा डीप में जाने की जरूरत नहीं है। बराबर। आप इतना जरूर ध्यान रखो कि आध्यात्म के मार्ग के अंदर जितना भी, मैंने पहले भी बहुत बार मैं कह चुका हूं, जितना भी प्रकृति चाहे आपकी है चाहे दूसरे की है, जितना भी कोई भी एंगल से आप डीप में जाओगे, इसमें पजल ही है, उसमें कोई परमानेंट सॉल्यूशन नहीं है। नहीं है। हाँ, हाँ, हाँ। और इसीलिए हमारे आध्यात्म विज्ञान के अंदर हमने एक ही रास्ता बताया है, सिर्फ आपका मनवचन काया है या दुनिया की कोई भी व्यक्ति का मनवचन काया जो हमारे साथ रिलेटेड है, या तो दिखता है
या तो समझ में आता है या तो अनुभव में आता है, वो सभी प्रकार के मन वचन काया को सिर्फ और सिर्फ कुदरती रचना के रूप में देखना, वो ही हमारा उत्तम और सर्वोत्तम दर्शन होगा। ये पुरुषार्थ यही कहलाएगा ना सामने। हाँ हाँ, पुरुषार्थ प्रतिष्ठित आत्मा करेगा और डिस्चार्ज प्रकृति है अंतस्करण बाह्यकरण, वो दोनों उदय कर्म है। धन्यवाद धन्यवाद, नमस्कार नमस्कार। कमलेश भाई शाह मुंबई। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, आपणे फ्राइडे छेल्ले छेल्ले आपणे દિલીપભાઈ રાજગુરુ એમને એક પ્રશ્ન પૂછેલો સ્વામીજી, કે કોઈ પણ અવસ્થાને આપણે ચોગડદમ એટલે દરેક ચારેય બાજુથી જોવાનું છે, એમાં સ્વામીજી આપે જવાબ આપેલો હતો કે આપણે જોવાનું છે કઈ રીતે, ત્રણ રીતે આપણે જોઈ શકીએ છીએ, છ તત્વથી નો જોઈ શકાય તો આપણે કુદરતી કાયદા કુદરતી નિયમો પ્રમાણે, અને એ પ્રમાણે એ ન હોય તો કુદરતી રચના પ્રમાણે, આ રીતે સ્વામીજી આપણે કીધું આ સ્ટેજ પ્રમાણે। તો સ્વામીજી આ એક વસ્તુ, એક બહુ સરસ આપણો જવાબ હતો એ સ્વામીજી, એક સારો એક દાખલો, મોટો દાખલો આપણે દરેક આપણે જે પણ બધા મહાનુભાવ છે, તો સ્વામીજી એક દાખલો આપો તો આપણે જે પોતપોતાના જ્ઞાન દર્શન ની લેવલ પ્રમાણે જોઈ શકે, એટલા માટે એના માટે એક દાખલો આપીને, પ્રેક્ટિકલ દાખલો આપીને, તો બહુ બધાને બહુ જ ફાયદો થશે સ્વામીજી, એવું મને લાગે છે। ઓકે ઓકે, પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિને પહેલું આ વિજ્ઞાન સમજાય ત્યારે વિજ્ઞાન બે ભાગમાં વહેંચાયેલું છે, એક જ્ઞાન અને એક દર્શન, અને એક બે ભાગમાં વહેંચાયેલું જ્ઞાન અને દર્શન, એની અંદર જે જ્ઞાનનો ભાગ છે કે હું ચેતન છું, હું અવિનાશી છું અને હું તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું, આ ભાગ તો કાયમ માટે કેટાલિસ્ટ તરીકે સ્થિર રહેવાનો, પણ જે દર્શનનો ભાગ છે સમ્યક દર્શન, એ દર્શનની અંદર કોઈ પણ વ્યક્તિને શરૂઆતમાં વિજ્ઞાન સમજાયા પછી આ જગતને એટલે કે પોતાના મનવચન કાયાને, બીજાના મનવચન કાયાને અથવા તો બીજી અવસ્થાઓને જોતી વખતે સામાન્ય રીતે તમે જો એને કુદરતી રચના તરીકે જુઓ એટ એ ટાઈમ, તો તમારા માટે એ વસ્તુનો પુરુષાર્થ આસાન થઈ જશે। કારણ કે કુદરતી રચના નો જે પુરુષાર્થ છે એમાં તમને સ્પષ્ટ ખબર છે કે મન વચન કાયાનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર તેને કુદરત છે, અને માટે એની રચના પણ શું છે, જન્મ જીવન અને મૃત્યુ એની અવસ્થાઓ એ બધું શું છે, કુદરતી રચના છે, અને માટે મારા મન વચન કાયા હોય, બીજાના હોય, ત્રીજાના હોય કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના હોય, મને સંજોગોને આધીન પાંચ ઇન્દ્રિયોથી દેખાય તો મારે ફક્ત એને કુદરતી રચના તરીકે જોવું, વધારે ઊંડા ઉતરવું નહીં। આવું જ્ઞાન તમને જયારે જ્ઞાન અને દર્શન બંને ફિટ થઈ જાય ત્યારે સમજવું કે તમારું જે જ્ઞાન છે એ ધીમે ધીમે દર્શન સ્વરૂપે પરિપક્વ થઈ રહ્યું છે, અને એ દર્શન જે છે એ જેમ પરિપક્વ થશે એમ પછી એક જ સંજોગ છે એ તમને સેકન્ડ ગ્રેડમાં દેખાય। કયા ગ્રેડમાં દેખાય, તો કે સેકન્ડ ગ્રેડ નો મતલબ થયો એનો એ સંજોગ પાછો તમને કઈ રીતે દેખાય,
तो के लॉ ऑफ नेचर, व्यक्तिए मारू जारे अपमान कर्यो त्यारे मने खबर पड़ी गई कि एना मन वचन काया कुदरती रचना छे, अने आ अपमान सांभळ्यु एना मन वचन काया पण कुदरती रचना छे। पण हवे मारे मारू दर्शन अपग्रेड करवू छे, ज्ञान तो तेनु ते ज रहेशे, दर्शन अपग्रेड करवू छे, तो मारे हवे कुदरती कानून ने समझवो छे। आ संजोगमां कुदरती कानून शुं छे? पेली व्यक्तिए मारू अपमान कर्युं अने मारे अपमाननो स्वीकार करवो पड्यो अथवा सांभळवुं पड्युं। तो के कुदरती कानून एवुं कहेवा मांगे छे, हिसाब ने आधारे व्यक्ति वेगळी थाय छे, व्यक्ति ने आधारे हिसाब नथी। बराबर छे। એટલે કુદરતી કાનૂન એટલે મને ચોર ભેગો થયો એ મારા હિસાબથી ભેગો થયો છે, ચોર છે એટલે મને ભેગો નથી થયો। બરાબર છે, પણ હિસાબ છે માટે મને ચોર ભેગો થયો અને મારું કિસ્સું કાપ્યું। એટલે મારે કુદરતી કાનૂન તરીકે આ અવસ્થાને જોવી છે કે જેને કારણે હું કોઈ પણ વ્યક્તિ ઉપર બ્લેમ કરું નહીં। બરાબર છે, જયારે કાનૂન સમજુ ત્યારે પછી બંને માંથી કોઈ કરતા દેખાય જ નહીં। કુદરત નો કાનૂન જ છે કે ભાઈ તમારા બેના જે હિસાબ છે એ હિસાબ કુદરતે પૂરા કર્યા આ સંજોગોને આધારે। એમાં એકને લેવાનું હોય ને એકને આપવાનું હોય, એકને મેળવવાનું હોય ને એકને ગુમાવવાનું હોય, એકના માટે સુખ હોય તો બીજાના માટે દુઃખ હોય, આવું હોય જ, પણ એ કુદરતના કાનૂન મુજબ છે, કોઈ વ્યક્તિની સ્વતંત્ર મરજી પ્રમાણે નથી। કોઈ વ્યક્તિની પાસે સત્તા હોય, સંપત્તિ હોય, સાધનો હોય, બધું જ હોય, પણ તેથી કુદરતે એને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા આપી નથી। સામર્થ્ય હોઈ શકે, સ્વતંત્રતા કુદરતે કોઈને નથી આપી। માટે કોઈ પણ વ્યક્તિ જયારે આવો સંજોગમાં અપમાન કરે ત્યારે જ આપણને ખબર પડવી જોઈએ કે આ લો ઓફ નેચર પ્રમાણે થયું છે, સામે વાળી વ્યક્તિની સ્વતંત્રતા પ્રમાણે થયું છે, એવી આપણી બુદ્ધિ કે આપણો અહંકાર કહેતો હોય કરેક્ટ નથી। સમજાય? એ કુદરતી કાનૂન, એની ઉપર જાઓ ત્યારે તમારે એક એક મિનિટ આપણે અહીંયા બીજું એક છે, આપણે સ્વતંત્ર શક્તિ એટ ધ સેમ ટાઈમ આપણે ભાવ કરવાની જે સત્તા છે એ પણ આપણે કુદરતી કાયદામાં જ લેવો પડે ને। આપણે ખાલી ભાવ કરવાની આપણી સત્તા છે અને આપણે જે ભાવ પણ આપણને જે મળે છે આપણે ભાવ પ્રમાણે જ આપણને ભાવ મળે છે, એ આપણે કુદરતી એક પણ કુદરતી કાયદામાં જ લેવાનું છે કે સ્વામીજી કુદરતી રચનામાં લેવાનું છે કે આપણે કુદરતી કાયદામાં લેવાનું છે કે આપણે છ તત્વોમાં લેવાનું સ્વામીજી? અત્યારે જે ભાવ સબ્જેક્ટ છે એ પ્રતિષ્ઠિત આત્માનો સબ્જેક્ટ છે અને ક્રિયા સબ્જેક્ટ છે એ મન વચન કાયાનો સબ્જેક્ટ છે। પછી આપણા મન વચન કાયા હોય કે દુનિયાના કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા હોય એને તમારે કુદરતી રચના તરીકે જોવાનું છે। તમારા ભાવને કે એના ભાવને કઈ રીતે જોવાનું છે એ પ્રશ્ન આવતો નથી। આપણો અત્યારે સબ્જેક્ટ મન વચન કાયા તમારા હોય કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના હોય એ જ આપણો સબ્જેક્ટ છે। ભાવ શબ્દ અત્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા સાથે જોડાયો છે માટે એ સબ્જેક્ટ હાલ અત્યારે આપણે એને બાજુ રાખ્યો છે। કુદરતી રચના ને કઈ રીતે જોવાનું? તો પહેલું સ્ટેપ કુદરતી રચના, પછી બીજું સ્ટેપ આવે કુદરતી કાનૂન, અને ત્રીજું સ્ટેપ આવે છ તત્વો। છ તત્વોનો મતલબ થાય કે બધું છૂટું દેખાય, બધું એમને કેવું દેખાય? છૂટું દેખાય। આત્મા તત્વ જુદું દેખાય, જળ તત્વ જુદું દેખાય, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સમય અને સ્પેસ, કોઈ પણ અવસ્થા હોય, આજે કોઈ આપણું અપમાન કર્યું તરત ખ્યાલ આવવો જોઈએ, બંને ની અંદર એક જ આત્મા છે, બંને ના શરીર જળ છે, બંને જે કઈ પણ વ્યવહાર કર્યો એક્શન ના ફોર્મમાં એ ગતિ સહાયક તત્વ નું કારણ છે, બંને ના જે ભાગ સ્થિર છે એ સ્થિતિ સહાયક તત્વ નું કામ છે, બંને જેટલો ભોગવટો આવ્યો એ સમય તત્વ નું કામ છે, અને બંને ત્યાં ક્રિયા કરી એ સ્પેસ ના આધારે કરી છે। અને આ આખું જો છ તત્વ જોઈએ તો પછી હું કરું છું તે કરે છે તેઓ કરે છે એ સબ્જેક્ટ રહેતો નથી। આવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર ત્રણ સ્ટેજનો પુરુષાર્થ રહેલો છે। બરોબર, રાઈટ,
राइट सरस स्वामी जी એટલે સરસ આખું એટલે જે આપણે જેને બધાને જે પોતાને જ્ઞાન દર્શનની પોતાની જે યથાર્થ શક્તિ હોય એ પ્રમાણે બધા પોતપોતાના હિસાબે આનો ઉપયોગ કરે એટલે આમાંથી ત્રણે ત્રણ જે એક અવસ્થાથી એક જોવે કુદરતી રચના પછી થોડો મેચ્યોર થાય એટલે થોડો બીજા કુદરતી કાયદા પ્રમાણે પછી કુદરતી કાયદામાં મેચ્યોર થાય એટલે પછી આપણે છ તત્વોના હિસાબે જોઈ શકે એટલે એ હિસાબે એને પોતાનો એ હિસાબે જોવા જાય તો સ્વામીજી એને પોતાનું ભાઈ ઓકે મારું હું અપગ્રેડ હું કેટલો થયો એ પણ એક એક બેરોમીટર જેવું પણ થઈ જશે કે ઓકે ચાલો મને આટલું બધું વસ્તુ દેખાય છે એટલે મારું ડેવલપમેન્ટ ઘણું બધું વધી ગયું છે એ એ વસ્તુનો પણ ખ્યાલ આવે વસ્તુ બરાબર રાઈટ જી બીજો એક પ્રશ્ન છે આપ પૂછો કે પછી બીજા જોનો હોય ને પૂછે પછી આ બીજાને બીજાને જરા ચાન્સ આપો પૂછી લો હમણાં કોઈને આપણે ઓકે ઓકે પૂછી લો ઓકે સ્વામીજી બીજું એક સ્વામીજી બીજું એક હતું આપણે કહીએ છીએ કે આપણું જેટલું ડેવલપમેન્ટ છે એ આપણું ઘટતું નથી એટલું એટલું રહે છે અથવા તો વધે છે અને બીજું આપણું અજ્ઞાન પણ જે છે અજ્ઞાન વધતું નથી જેટલું જે એ ઘટે છે પણ વધતું ક્યારે વધતું નથી બરોબર સ્વામી અને બીજી બાજુ એમ કહે કે આપણે કદાચ આપણે કોઈ વસ્તુ કોઈ આમાં મન વચન કાયાની કોઈ પણ અવસ્થામાં આપણે ભળી ગયા બરોબર તો સ્વામીજી તે વખતે આપણું જે જે વસ્તુ ભળી ગયા એને હિસાબે આપણું અજ્ઞાન કે ડેવલપમેન્ટને કોઈ જાતનો ફરક પડતો નથી અમારે પણ આપણા જે ઘાતી કર્મ છે ઘાતી કર્મ થોડા ઘાટા થાય છે અને એ હિસાબે આપણે અઘાતી કર્મ પણ સાથે સાથે બંધાય છે સ્વામીજી બરોબર તો સ્વામીજી આટલે એનો મતલબ એ થયો કે સાહેબ ઘાતી કર્મ ઇઝ નોટ ઇક્વલ ટુ અજ્ઞાન ઘાતી કર્મ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન તો સ્વામીજી આપણે આપણે કે ઘાતી કર્મ ઘાટવું થયું છે પણ અજ્ઞાન આપણું એ જ રહ્યું છે તો સ્વામીજી એ વસ્તુ એ થોડો એ વસ્તુ ખ્યાલમાં નથી આવતી સ્વામીજી એવું છે કે કોઈ પણ વસ્તુની સ્ટ્રેન્થ વધે એટલે એ અજ્ઞાન મજબૂતાઈથી કામ કરે પણ તેથી અજ્ઞાન તો મજબૂત થયું છે એનું હવે એને કાઢતા પણ એટલી જ વાર લાગવાની અજ્ઞાન પણ વધી ગયું એમ આપણે કે ઘાટવું થઈ ગયું એમ પ્રમાણમાં આપણે માનવાનું સ્વામીજી એટલે સમજાવું કે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે આપણે હવે આ વિજ્ઞાનની જાગૃતિમાં આવ્યા પછી વિજ્ઞાનનો ઉપયોગ ન રહ્યો એટલે આપણને ડાયરેક્ટ શબ્દ અજ્ઞાન ના લાગે શું ના લાગે અજ્ઞાન શબ્દ ઓકે જેની પાસે વિજ્ઞાન નથી એની પાસે અજ્ઞાન છે કયા પ્રકારનું અજ્ઞાન એ બીજો સબ્જેક્ટ પણ વિજ્ઞાન નથી માટે અજ્ઞાન છે જ એની પાસે પછી શુભ રૂપે હોય કે અશુભ રૂપે હોય બરાબર છે ઓકે રાઈટ પણ આપણી પાસે અજ્ઞાન નથી આપણી પાસે વિજ્ઞાન છે પણ વિજ્ઞાનનો ઉપયોગ નથી ઓકે એટલે આપણે આપણે બરોબર સ્વામી એટલે તમે કહો પ્રમાદ શબ્દ બરોબર સ્વામી જાગૃતિ નથી રહેતી ભૂતકાળમાં આપણે ઉપયોગ નથી રહેતો ભૂતકાળમાં મેં કીધું છે કે આપણે અજ્ઞાન શબ્દ લાગુ ના પડે પ્રમાદ શબ્દ લાગુ પડે રાઈટ હા બરોબર સ્વામી પણ આપણે શું અજ્ઞાનને વારંવાર આપણે વસ્તુ હોય એનો ઉપયોગ વધારે થતો એટલે થોડું ક્યારેક એ થોડું કન્ફ્યુઝન થઈ જતું કે ઘાતી કર્મ કારણ કે તે વખતે પણ જયારે હોય તે ઘાતી કર્મ પણ આપણે બંધાઈ જાય છે ઘાતી કર્મ હોય તો જ આપણને નવાબ કરતો હતો એટલે આ થોડું ખ્યાલ આવ્યો ઓકે સામ
जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी, दिलीप भाई राज्यगुरु, जय सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद, आवाज आवे छे ने? जी जी जी, हाँ जी हाँ जी स्वामी जी, आपणे आप तो वाणीमां वाँच्यू छे કે દાદાએ કીધું છે કે અમુક ઉંમરે આયુષ્યમાં અમુક પ્રકારના ફોટા પડે, પછી બીજો અમુક આયુષ્ય જાય એટલે પાછા ફરી ફોટા પડે, એ રીતે જે વાત કરી છે એટલે એમાં એમાં સમજણ નથી પડતી કે શું કહેવા માંગે છે. એટલે આપણે તો વિજ્ઞાનની રીતે જ સમજવું છે, અને પછી જે આયુષ્યના ફોટા જે પડે છે એટલે એમાં આયુષ્ય અમુક પ્રકારે બંધાય છે, અને એ વચ્ચેના ગાળામાં કંઈ પછી કોઈ માણસનું મૃત્યુ થઈ જાય તો એ આયુષ્ય પ્રમાણે એનું જે જન્મ કે રીબર્થ જે હોય હોય, અથવા તો આયુષ્ય કર્મ જે બંધ પડે છે કે બંધાય છે એને પ્રતિક્રમણ સાથે કે ઇતર કોઈ રીતે સંબંધ ખરો કે અથવા તો એ જે બંધાતું હોય એ ખોટી રીતે બંધાણું હોય, અથવા તો આપણને એમ ખ્યાલ આવે કે આમાં કરેક્શન કરવા જેવું હતું અને આ બંધાણું છે, તો એ બધાને આમ આંતરિક શું સંબંધ છે હું આમ બરોબર ખુલાસાથી નથી આપને સમજાવી શકતો, પણ આપ સમજી ગયા છો મારી વાત હું માનું છું. તો આજ આના માટે શું જવાબ હોય શકે? હા હા, પહેલી વસ્તુ એ કે માણસને જિંદગીમાં આ ભવમાં જે ફોટા પડે છે ને જે કેમેરામાંથી, એ 5 વર્ષે જુદો હોય ને 25 વર્ષે જુદો હોય, 50 વર્ષે જુદો હોય ને 75 વર્ષે ફોટો જુદો હોય એક જ માણસનો. હા બરોબર છે કે નહીં? સમજાય છે. ઓકે, એવી રીતે આ તો સ્થૂળ ફોટાની વાત થઈ. એવી રીતે જ્ઞાનીઓ શું કહે છે કે તમારા જે કર્મના બાંધવાના જે કર્મ બાંધવાના જે તમારી પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર તમારું જયારે પહેલી વખત તમારું લાઈફ જે છે એ 2/3 ફિનિશ થઈ જાય ત્યારે નેક્સ્ટ બર્થ નો પહેલો ફોટો પડે, ફર્સ્ટ પિક્ચર પડે, પણ એ ફાઈનલ નથી. બરોબર. પછી જે 1/3 બાકી રહ્યો 2/3 માંથી, 2/3 પતી ગયો પછી ફોટો પિક્ચર પડ્યો, 1/3 બાકી રહ્યો, એ 1/3 નો પાછો 2/3 પતી ગયો પાછો બીજો રિવાઇઝ ફોટો પડે, પાછો જે 1/3 બાકી રહ્યો એનો 2/3 પતી જાય એટલે 3rd રિવાઇઝ ફોટો પડે, પાછો જે 1/3 રહ્યો એનો 2/3 પટે એટલે પાછો 4th રિવાઇઝ ફોટો પડે, એમ કરતા 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 છેલ્લો કલાક આવે અને કલાકનો પણ છેલ્લી મિનિટનો ભાગ આવે અને ફાઇનલ પિક્ચર નક્કી થાય અને આ બાજુ શ્વાસ બંધ થાય. બરોબર. અને તરત જ એનો આત્મા કોઝલ બોડી સાથે નવા બોડીમાં ચવન થાય એટલે કે એન્ટર થઈ જાય. બરોબર. તો હું એમ પૂછવા માંગુ છું સ્વામીજી કે આપણે જે આ ફોટો પડે છે એમાં જે આપણે વાત કરી કે જીવતા હોય ત્યાં સુધીમાં કરેક્શન કરી લેવું, એટલે આપણાથી કઈ ભૂલો થયો આ છે તે છે, કઈ ફોટો પડે આપણને ખ્યાલ આવ્યો કે આપણે આવી આ રીતે જીવન જીવ્યા છીએ, તો એનો આપણને ખ્યાલ આવે કે આવો ફોટો પડ્યો હોય તો એમાં કરેક્શન કરવું હોય અથવા કરવું કે કેમ ભાવમાં આપણે કે શું કરવું એના માટે, એમ માણસ એમ લાગે કે ભાઈ અજ્ઞાનમાં મેં આ કામ કર્મો કર્યા છે અને આપના પાસેથી વિજ્ઞાન જાણ્યા પછી મને ખબર પડી કે આ જે મેં કર્યું છે એ બરોબર નથી, તો એના માટે આપણે કઈ કરેક્શન કરવું કે શું કરવું? એમ પહેલી વસ્તુ એ કે કરેક્શન ની અંદર 2 ઓપ્શન છે, એક ઓપ્શનમાં કરેક્શન પ્રકૃતિનું કરવું અને બીજા કરેક્શનમાં અજ્ઞાન દ્રષ્ટિનું કરવું. દ્રષ્ટિમાં હું વિજ્ઞાનનો ઉપયોગ ના કરી શક્યો એ મારું કરેક્શન, એ મારું મૂળભૂત કરેક્શન છે, અને દ્રષ્ટિ અને મન વચન કાયાથી મારી ભૂલ થઈ ગઈ અને હું ભોગવટો ના આવે માટે મારે માફી માંગવી છે એ બીજા પ્રકારનું કરેક્શન છે. આ બે ઓપ્શન છે. પહેલું કરેક્શન એવું છે, બીજું કરેક્શન એવું છે કે તમે ભૂલોની માફી માંગશો તો ક્યાં તો તમારું કર્મ હળવું થઈ જશે અથવા તો માઇલ્ડ કર્મ હશે તો ઉડી પણ જશે, બરોબર, અને ગાઢ કર્મ હશે તો થોડુંક મોડું પડશે. બરોબર. પણ કઈ પણ કરેક્શન તમારું ક્ષમાપના માંગવાથી માફી માંગવાથી અવશ્યનું રિઝલ્ટ આવશે. આવશે. સામે બીજું ઓપ્શન તમારી પાસે એ છે કે આ જે મારી પ્રકૃતિએ આવી વર્તણૂક કરી મન દ્વારા વાણી દ્વારા અથવા તો ક્રિયા દ્વારા,
એનું મૂળ કારણ હતું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. દર્શન એના કારણે મેં બીજ પાડ્યું હતું ગયા અવતારમાં, એનું અત્યારે આ ફળ આવ્યું. ફળ આવ્યું તો મારે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કરેક્ટ કરવું, એ મારું બીજું અને ફાઇનલ કરેક્શન છે. બરોબર છે, સમજાય. આ કરેક્શન કર્યા પછી ભૂલની પરંપરા બંધ થાય છે અને માત્ર ક્રિયાની માફી માંગવાથી ભૂલ મોડી પડે છે અથવા તો રિમૂવ થઈ જાય છે, પણ ભૂલની પરંપરા ચાલુ રહે છે. કારણ કે અજ્ઞાન તો તેનું તે અજ્ઞાન ખલાસ નથી થયું. તમારી પાસે બે ઓપ્શન છે કરેક્શન કરવાનું. બરોબર, અજ્ઞાન ખલાસ કરવું એ આપણે મુખ્ય પોઈન્ટ છે. કારણ કે અનાધિકારથી એટલે તો ભટકીએ છીએ આપણે. સામાયિક પ્રતિક્રમણ થી ભટકતા નથી. માફીઓ તો બહુ માંગી, પ્રતિક્રમણે બહુ કર્યા, ભગવાન પાસે માફી માંગી, જીવતી વ્યક્તિઓ પાસે માફી માંગી, પણ અજ્ઞાન ના ગયું. ના ગયું, બરોબર. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટ નો ભાર જેમ સ્વાનતાણે, સૃષ્ટિ મંડાણી સર્વ એની પેરે, યોગી યોગેશ્વરા પોપ જાણે. એટલે આપણે ખાસ કરીને અજ્ઞાન નો નાશ કરવો હોય જ આપણો પુરુષાર્થ પાકો છે. એ જ આપણે તો હોય ને અધ્યાત્મ વિજ્ઞાનમાં અજ્ઞાન ઉપર ભાર હોય, ક્રિયા ઉપર ભાર હોય જ ન હોય. પણ ઓપ્શન છે એ મારે કબૂલ કરવું પડે. ઓપ્શન મારે તમને કહેવું પડે કે બે ઓપ્શન છે, બેમાંથી એકેય ઓપ્શન ખોટા નથી. નક્કી તમારે કરવાનું છે કયા ઓપ્શન નો મારે ઉપયોગ કરવો. બંનેના ફાયદા પણ છે, એવું નથી કે નથી. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આપકે ચરણો મેં કોટી કોટી વંદન. આજ આપને સ્ટાર્ટિંગ મેં કહા થા કે જાગૃતિ નું ફલ ઓન ધ સ્પોટ આવે અને બીજ નું ફલ નેક્સ્ટ ભવમાં આવે. ઇસકા એક એક્ઝામ્પલ સમજા સકતે હો સ્વામીજી? જાગૃતિ નું ફલ ઓન ધ સ્પોટ આવે ઇસકા. અગર હમારે અંદર જાગૃતિ હૈ કે મેં શુદ્ધાત્મા હું ઓર યે મન વચન કાયા કી અવસ્થા માત્ર કુદરતી રચના હૈ, ચાહે મેરા હૈ ચાહે દૂસરે કા હૈ, તો ઇસકા ફલ મેરે કો અભી મિલેગા સેપરેશન, ચિંતા મુક્ત દશા. ઓકે. નો ડુઅરશિપ, નો ઓનરશિપ, નો ભીખ, નો ભય, ક્યોંકિ કુદરતી રચના. સમજ મે આયા? હા હા, સમજ મે. સિર્ફ મેને સમ્યક જ્ઞાન ઓર સમ્યક દર્શન કા અવસ્થા મે એઝ ઇટ ઇઝ સાયન્ટિફિકલી ઉપયોગ કિયા તો ઉનકા ફળ મેરે કો અભી મિલા. ઓકે. મગર મેને વિજ્ઞાન કા ઉપયોગ નહીં કિયા ઓર બીજ પડ ગયા તો ઇસકા ફળ મિલેગા નેક્સ્ટ ભવ મે. દૂસરી બાત, અગર મેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કા ભી ઉપયોગ કિયા તો અભી તો ફળ મિલેગા, ક્યા ઉસકા ફળ નેક્સ્ટ બર્થ મે નહીં મિલેગા? નેક્સ્ટ બર્થ મે ભી મિલેગા. તો ક્યા મિલેગા? મોક્ષ માર્ગ કે લિયે લાયક ઓર સહાયક સંજોગ. ઓકે. સમજ મે આયા? હા, સમજ મે આયા. ઓકે ઓકે. ઓ જો સેપરેશન કા જો મતલબ અનુભવ હોગા ઓર ચિંતા મુક્ત દશા હોગી, વોહી ઉસકા ફલ હૈ જો ઓન ધ સ્પોટ આતા હૈ. તો અભી હમ રિયલાઇઝ કર સકતે હૈ. હા, અભી મેને કહા કે વિજ્ઞાન બિલકુલ પ્રેક્ટિકલ હૈ. અગર હમકો અનુભવ મે નહીં આતા હૈ તો વિજ્ઞાન વિજ્ઞાન હી નહીં હૈ, ફિર તો થિયરી હૈ. રાઈટ, એક્ઝેક્ટલી. અચ્છા, એક ઓર મેરા છોટા સા ક્વેશ્ચન હૈ સ્વામીજી. જૈસે હમ લોગ હૈ ના દોપહેર કો મતલબ સત્સંગ કરતે હૈ, મેરી સિસ્ટર હૈ એક ઓર રેખા હૈ જયપુર સે ઓર ચેન્નઈ મે નીલુ, હમ લોગ 6-7 મેરી દો ફ્રેન્ડ્સ ઉસકી દો ફ્રેન્ડ્સ એસે કરકે હમ લોગ કરતે હૈ. તો ઉસમે હમ લોગ જૈસે આપ્ત વાણી પઢ રહે થે તો ઉસમે એક યે સેન્ટેન્સ આયા થા, દ્વેષ સે ત્યાગ કિયા હુઆ રાગ સે ભોગતા હૈ. યે ક્યા કહેના ચાહ રહે મતલબ ઇસમે? દ્વેષ સે ત્યાગ કિયા હુઆ રાગ સે ઉસકા ભુગતાન કરના પડેગા. હા, ઓર ઇસકા કોઈ ઇસમે એક્ઝામ્પલ દિયા થા? નહીં સ્વામીજી, એક્ચ્યુઅલી વો બુક તો ઉનકે પાસે રેખા કે પાસ વો રીડ કર રહી થી, મેને યે સેન્ટેન્સ થોડા યહાં પે
कंफ्यूजन था तो मैंने नोट डाउन करके रखा था। आप अगर चाहे तो मैं फिर इसका कल परसों में वापस नेक्स्ट सत्संग में आगे पीछे का रेफरेंस लेके पूछ लूंगी। क्योंकि मैं क्या कहता हूँ, मैं समझाऊंगा और मैं समझा सकता हूँ, मगर ये सेंटेंस जो है वो सनातन सत्य का सेंटेंस नहीं है, ये रिलेटिव सत्य का सेंटेंस है। तो अगर मैं उसका एग्जांपल सुनूंगा तो उस रेफरेंस से मैं आपको उत्तर दे सकता हूँ। सनातन सत्य होगा तो मैं अभी भी दे सकता हूँ, मगर ये रिलेटिव सत्य है। क्योंकि जिस प्रकार से आपने कहा है कि भाई द्वेष से जो आपने चार्ज किया है वो राग से भुगतान करनी पड़ेगी, हाँ। यही कहना चाहते हैं? हाँ बस ऐसा ही कुछ था स्वामी जी, द्वेष से त्याग किया हुआ राग से भोगता है। हाँ, तो ये द्वेष से त्याग किया हुआ राग से ही भुगतान करना पड़ता है, ये कोई नियम नहीं है। ओके। द्वेष से त्यागा हुआ राग से ही भुगतान करनी पड़ती है, मगर व्यवहार में ऐसे संयोग भी आते हैं जो हमने आज बहुत सारा द्वेष किया है उसको राग करना पड़ता है, तो उसका मतलब है उसको अपनाना पड़ता है। तो दुनिया में अपने को, ये संसार में किसी भी अवस्था को और किसी भी व्यक्ति को कभी भी हमको द्वेष नहीं करना है। क्या नहीं करना है? द्वेष नहीं करना, द्वेष नहीं करना है, त्याग भी नहीं करना है। ओके। अगर त्याग करना है तो सिर्फ अज्ञान का करना है। किसका करना है? अज्ञान का, राइट। बाकी कोई भी त्याग करोगे तो त्यागे सो आगे। आज आपने घर परिवार साधन संपत्ति सब कुछ त्याग कर दिया, क्या कर दिया? त्याग कर दिया, और आप साधु बन गए। तो आपने जो त्याग किया है वो आगे आपको मल्टीप्लाई होके यही साधन संपत्ति और संबंध आपके सामने आएगा पुण्य के रूप में। कैसा आएगा? पुण्य के रूप में। ओके। और इसीलिए बताया है त्यागे सो आगे आगे, हाँ राइट। आज त्याग किया है वो आगे आने वाला है। हाँ, इट इज कमिंग इन योर लाइफ इन अ नेक्स्ट बर्थ बिकॉज इट इज योर क्रेडिट। ओके। तो यहाँ त्याग करना है तो अज्ञान का त्याग करो, मगर संसार का त्याग अगर करते हैं तो उसको सिर्फ उदय कर्म मानो, मैंने त्याग किया है वो नहीं मानो। ओके। तो फिर आपकी जिम्मेदारी नहीं आएगी। मगर आपने माना मैंने त्याग किया है तो फिर आगे आएगा। ओके। फिर इसी को वापस, हाँ समझ में आया स्वामी जी, फिर इसी को जब वो आगे आएगा तब वापस उसको राग से भोगेगा। कुछ भी हो सकता है। हाँ, अंडरस्टूड। वो आपके ऊपर डिपेंड है। गॉट इट, गॉट इट। थैंक यू स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नीलू सोलंकी जी। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। आता में स्वामी जी। या जी जी, सब कुछ ठीक है। आप सब लोगों की भावना से सब कुछ ठीक है। मैं गुरु जी आपके आशीर्वाद से बहुत ठीक है जी जी। ये अभी कविता ने तो पूछा है गुरुजी कि राग से, ये रिलेटिव में ही था वहां पर बुक में भी, रिलेटिव को संदर्भ में ही ये था। और गुरुजी जैसे एग्जांपल ये हुआ कि जैसे मेरे को अभी मैं मजबूरी मतलब नहीं, मन को उदय कर्म में खाने का मन तो हो रहा है नहीं कि आलू को त्याग किया, तो वो ये एग्जाम्पल में बैठता है गुरुजी के त्यागा फिर उसको वापस भोगना पड़ेगा राग से, मतलब बाद में खाना पड़ेगा इसको एग्जाम्पल में। जो भी चीज आप कर्ता भाव से करोगे उसका आपको रिवर्स फल कुदरत देगा। अच्छा ठीक है गुरुजी। तो गुरुजी मेरा मेन क्वेश्चन ये था कि जो अभी मेरे को ज्ञान अभी मिला है गुरुजी, ये भी मैंने भाव किया होगा। हाँ। प्रीवियस में किया होगा गुरुजी कोई भाव ऐसा,
तो गुरु जी ये मेरे को जब मिलना मिलना प्रीवियस में मैंने ये भाव कर लिया था, तो मुझे ये पहले क्यों नहीं मिला गुरु जी, मेरे को अभी इस उम्र में क्यों मिला, या मुझे नेक्स्ट भाव में जल्दी मिलना है तो क्या हो गुरु जी, उसके लिए पुरुषार्थ क्या होगा? देखो सिंपल बात ये है, जितनी भौतिक डिमांड ज्यादा होता है इतनी आध्यात्म की डिमांड अपने आप कम हो जाती है। तो इसीलिए जब भौतिक डिमांड ज्यादा होगी तो सब कुछ भौतिक चीजें मिलेंगी, आप भुगतान करोगे, बाद में आपको ये आध्यात्म की बात सुनने को मिलेगी, ये आपके भाव के ऊपर डिपेंड है। अच्छा, और जब आपने भौतिक चीज कम मांगी है, या तो कहा जो भी जरूरत के मुताबिक मेरे को मिलना चाहिए वो मेरे को मिले, यही मेरी संसारी चीजों की अपेक्षा है जरूरत के मुताबिक, मगर मेरा इंटरेस्ट सिर्फ ये आध्यात्म विज्ञान को, ये सनातन विज्ञान को, ये कुदरत के कानून के विज्ञान को, ये वितरागों के विज्ञान को जितना हो सके इतना जल्द से जल्द छोटी उम्र में इसको समझने का अनुभव करने का ये मेरा इंटरेस्ट है, ये मेरा भाव है, ये मेरा निश्चय है। बाकी और कोई चीज में मेरे को ज्यादा इंटरेस्ट नहीं है, सिर्फ मेरे को जीवन जीने के लिए नेसेसिटी मिलती रहे बस जी, तो आपको छोटी उम्र में मिल जाएगा। अच्छा, मिल जाएगा। और गुरुजी ऐसा क्यों होता है कि अभी जैसे कंटिन्यूस चल रहे थे गुरुजी, 5-6 महीने से अपने सत्संग चल रहे हैं, और ऐसे सुनते सुनते मैंने मेरी फ्रेंड को भी जोड़ा इसमें, उसको भी इंटरेस्ट आया, वो भी आपको सुनती है, बहुत आगे बढ़ रही है। गुरु जी ऐसा होता है कि जब वो मेरे को बोलती है कि नीलू जी जी आज है ना सत्संग है, आपको आप लगा लेना आज है ना, मैं बोलती नहीं समझ में नहीं। गुरु जी जब लगाती हूँ ना, मतलब पीछे जाती हूँ, जैसे आगे आती हूँ ना गुरु जी ज्ञान और आगे मतलब आना नहीं है, उदय में ही है गुरु जी, ये सब सुनना नहीं सुनना, आगे आना है नहीं आना है, ये भी नहीं नहीं समझ में। आपका क्वेश्चन मेरे को अभी कुछ क्लियर नहीं होता है। नहीं गुरु जी जैसे आप क्लियर हाँ, हाँ, जैसे के माध्यम से मगर आपका प्रेजेंटेशन में क्या प्रश्न है वो समझ में नहीं आया। सॉरी गुरु जी, मेरा कहने का मतलब है वो बोलती है कि आज सत्संग है ऑनलाइन करके, मैं बोलती हूँ नहीं मेरे को नहीं समझ में आता या मैं नहीं आ रही हूँ, ऐसे बोल देती हूँ, लेकिन फिर भी गुरु जी जैसे ही टाइम होता है ना लगता है आती हूँ और सुनना होता है, तो ये नहीं क्यों निकलता है गुरु जी, उदय कर्म है कि मेरा भावों में परसेंटेज में कमी है गुरु जी थोड़ा? जो कुछ उदय कर्म लेकर आए हैं उसको मुताबिक ये संजोग आपको बाहर मिलता है, अंदर हो सकता है आपकी भावना प्रबल होती होगी मगर बाहर के जो संजोग है वो तो उदय कर्म के अधीन है, तो इसीलिए आपको शायद ऐसा भी लगे मेरे पास सुनना है नहीं सुनना है, समझ में आता है नहीं आता है, वो लगेगा क्योंकि बाहर की प्रकृति वो तो उदय कर्म के अधीन है, वो लेकर आए है तो ऐसा कंफ्यूजन होगा ही उसको, मगर अंदर का जो निश्चय है हमारा कि नहीं हमको तो यह आध्यात्म विज्ञान परिपूर्ण रूप से समझना है, उपयोग करना है, अनुभव करना है, और ये हम ये अनुभव करके हमको हजारों लोगों को बांटना है ताकि हमको भी ऐसा लगे कि नहीं हमने तो जो कुछ आनंद मुक्ति और सुख की जो अनुभूति प्राप्त किया वो दुनिया के और भी लोग प्राप्त करें, यही मेरी ख्वाहिश है। इस भावना के साथ मैं इस विज्ञान को समझना चाहता हूँ, सुनना चाहता हूँ, उपयोग करके अनुभव करना चाहता हूँ जी गुरु जी। तो ये भावना एक अलग चीज होती है और उदय कर्म अलग चीज होती है ना। जय सही है जी, समझी गुरु जी, समझ में। जैसे भगवान महावीर ने अपनी 28 इयर्स की उम्र में जी अपने भाई को कहा कि अभी माता पिता जी का देहांत हो गया, अभी मेरे को दीक्षा लेने की अनुमति दीजिए जी, तो बड़े भाई भाभी ने मना कर दिया कि अभी तो माता पिता गुजर गए, उसका तो गम अभी तो खत्म नहीं हुआ है, और आप इस परिवार को छोड़ने की बात करते हो, अभी 2 साल के लिए रुक जाओ जी। जब 2 साल के लिए रुकना पड़ा महावीर को, उसका मतलब क्या हुआ, क्या उसकी उसमें आज की भावना में कमी थी? नहीं, उदय कर्म समझ। साता में गुरु जी आपकी तबीयत वगैरह? जी सब कुछ ठीक है। कहाँ गुरु जी, अहमदाबाद विराजमान है अभी आप? गांधीनगर। बोलो स्वामी जी, अपने आ बीजा धर्म ना लोको होय, ए लोको जे बधी धार्मिक क्रियाओ करे एनाथी पुण्य बंधाय,
તો એ લોકો પાછા આગળ જઈને વાપરીને પાછા નીચે ઉતરે એવું થાય છે. તો પછી અનુભવી જ્ઞાની કયા પુણ્યથી મળે આપણને આ જન્મમાં ને એમને સમજી શકીએ, એ કઈ જાતનું પુણ્ય બાંધે તો અનુભવી જ્ઞાની મળે ને એ અનુભવી જ્ઞાનીને બરાબર સમજી શકાય, તો શું કરે તો મળે અનુભવી જ્ઞાની? જેને આ જગતનું સનાતન સત્ય જાણવું છે અને એ સનાતન સત્ય ફક્ત આ સંસારથી મુક્ત થવા માટે જાણવું છે એને અવશ્ય અનુભવી જ્ઞાની પુરુષ ભેગા થાય. પણ જેને આ જગતની અંદર ધર્મ કરવો છે, તપ કરવું છે, જપ કરવું છે, ધાર્મિક ક્રિયાઓ કરવી છે અને એને કારણે જે પુણ્ય ઉત્પન્ન થાય એ પુણ્યથી સારો ભોગવટો જોઈએ છે તો એને પછી જ્ઞાની પુરુષ ભેગા ના થાય. હા, પણ પુણ્યથી અનુકૂળ સંજોગો ભેગા થાય. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જેમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આવે અને ડિસ્ચાર્જ પ્રકૃતિમાં વાણી અને એક્શન આવે. સ્પીચ અને એક્શન એ ડિસ્ચાર્જ પ્રકૃતિ કહેવાય અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ડિસ્ચાર્જ અંતસ્કરણ કહેવાય. આહા, બરાબર થઈ ગયો. અને બીજું સ્વામીજી એક પૂછવું હતું કે આ મૂળ આત્મા અને શુદ્ધ આત્મામાં શું ફરક છે એ મને જરા ઘણીવાર વિચાર આવે છે કે મૂળ આત્મા અને શુદ્ધ. જ્યાં સુધી શબ્દનું અવલંબન છે ત્યાં સુધી આપણે ડેવલપમેન્ટના સ્ટેજ ઉપર છે અને જયારે શબ્દનું અવલંબન છૂટી જશે અને પોતાના સ્વરૂપનો પોતાને અનુભવ થશે પછી એને હું શુદ્ધાત્મા છું એવું બોલવાની, વિચારવાની, યાદ રાખવાની, ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. નહીં, બરાબર છે. એટલે હું શુદ્ધાત્મા બોલું છું એ હું શુદ્ધાત્મા બોલીએ મોટામાં મોટી ભક્તિ જ કહેવાય ને, કારણ કે ભગવાન તો ખરેખર શુદ્ધાત્મા જ છે. તો હું જયારે મારી રિમેમ્બરન્સમાં રાખું કે હું શુદ્ધાત્મા છું તે મોટામાં મોટી ભક્તિ થઈ ને સ્વામીજી. ભક્તિ છે, બરાબર છે, બરાબર છે ને. પણ અત્યાર સુધી જે ભક્તિ કરી ને, અત્યાર સુધી જે ભક્તિ કરી એ ભક્તિ ખાલી શ્રદ્ધાથી કરી, સિદ્ધાંતથી ના કરી. અત્યાર સુધી જે ભક્તિ કરી એ શ્રદ્ધાથી કરી, સિદ્ધાંતથી ના કરી. શ્રદ્ધા એટલે આપણે માનવું પડે કે આ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, શિવ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, આપણે માનવું પડે શ્રદ્ધાથી અને એની ભક્તિ કરવી પડે અને એનાથી આપણને પુણ્ય બંધાય, એનું આપણને ફળ મળે. પણ ક્યારે સિદ્ધાંતથી ભક્તિ ના કરી, સિદ્ધાંત એટલે સનાતન સત્ય, ખરેખર સર્વશક્તિમાન તો મારો પોતાનો જ આત્મા છે, મારા પોતાના આત્માથી વિશિષ્ટ શક્તિ ન રામની પ્રકૃતિમાં હોય, ન કૃષ્ણની પ્રકૃતિમાં હોય, ન મહાવીરની પ્રકૃતિમાં હોય, ન શિવની પ્રકૃતિમાં હોય, ન સ્વામિનારાયણની પ્રકૃતિમાં હોય. પ્રકૃતિ માત્ર કોઈની પણ હોય તો વિનાશી જ હોય અને કુદરતી રચનાને અધીન હોય, પણ અજ્ઞાનતાને કારણે મેં આવી રીતે આ મહાન પુરુષોની પ્રકૃતિ આગળ ભીખ માગી, પ્રાર્થનાઓ કરી, એ બધું રિલેટિવ સત્ય હતું. એનાથી સનાતન સત્ય પ્રાપ્ત ના થાય પણ પુણ્ય મળે. પણ જયારે મને ખબર પડી કે હું જ પોતે ચેતન છું, હું જ પોતે અવિનાશી છું, હું જ પોતે શાશ્વત શક્તિ વાળો છું, તો પછી મારે પરમાત્મા પાસે શક્તિ માગવી કે પછી રિલેટિવ સત્યમાં કોઈ વ્યક્તિ પાસે શક્તિ માગવી, આ શ્રદ્ધા અને સિદ્ધાંતનો સવાલ છે. જય સચિદાનંદ સ્વામીજી.
સ્વામીજી, આત્માનો સ્વભાવ ઉદર્વગામી છે તો સિદ્ધલોક ના આત્મા પછી ત્યાંથી ઉદર્વ ગતિ કેમ નથી પામતા? કારણ કે ત્યાંથી ઉપર કશું છે નહીં, તો જાય ક્યાં પછી? અચ્છા, લોક અને અલોક ની વચ્ચે છે તો પછી ત્યાંથી ઉપર કશું આવતું જ નથી? લોક અને અલોક ની વચ્ચે નથી, લોક અને અલોક થી ઉપર છે. ઉપર છે. ઓકે ઓકે સ્વામીજી. લોકાલોક થી પર. શું કીધું? લોકાલોક થી પર. બરાબર. એનાથી ઉપર કશું ના હોય પછી. બરાબર સ્વામીજી. સમજાય છે કે નહીં? હા હા, સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે આપણે એક નદી હોય, એ નદી 100 ફૂટ ઊંડી હોય, અને 100 ફૂટ ઊંડી નદી ની અંદર એક લાકડાનો ગોળો હતો. લાકડાનો ગોળો. બરાબર. એક ફૂટના વ્યાસ વાળો. એની ઉપર આપણે 2 ફૂટની માટી લગાવી દીધી, એટલે 3 ફૂટનો વ્યાસ થઈ ગયો. સમજાયું? બરાબર. હવે આપણે એ માટીને સૂકવી નાખી, ડ્રાય થઈ ગઈ, પછી આપણે એને નદીમાં મૂક્યું તો શું થાય? હા, એટલે જ્યાં સુધી માટી હોય ત્યાં સુધી ડૂબી જાય. જેમ જેમ માટી નીકળતી જાય તેમ તેમ ઉપર આવતો જશે. હા, અને બધી માટી નીકળી જાય પછી સાવ ઉપર આવી જશે. પછી આપણે કે હજુ ઉપર કેમ નથી આવતો, નદી થી ઉપર કેમ નથી જતો? તો ના, એ તો પછી એનો સ્વભાવ છે. અહીંયા સુધી એટલે સમજી લેવાનું ભાઈ. બરાબર. દરેકની પોતપોતાની રેડિયસ હોય. શું છે? ઓકે, સમજાઈ ગયું. હા, અને હા, બીજો એક પ્રકૃતિ રિલેટેડ પ્રશ્ન છે સ્વામીજી. એક મેડિકલ કન્ડિશન છે સીપા કરીને, કન્જનાઇટલ ઇનસેન્સિટિવ ટુ પેઇન એન્ડ એનહાઇડ્રોસિસ. હવે આમાં શું હોય છે કે જે આ બીમારીથી પીડિત હોય છે ને, એને પેઇનનો કોઈ ફિઝિકલ અનુભવ જ નથી થતો, પણ દે ફીલ ઇમોશનલ પેઇન. એટલે એ લોકો ઇમોશનલી એ પેઇન ફીલ કરે છે, પણ ફિઝિકલી એને કોઈ પેઇન ફીલ થતું જ નથી હોતું. આ એક રેર કન્ડિશન. ગિવ મી અ એક્ઝામ્પલ બિટવીન ધ ઇમોશનલ એન્ડ ફિઝિકલ. એટલે બાહ્ય આપણે જે બોડી. તમે એક્ઝામ્પલ આપો, પર્ટીક્યુલર સફરિંગ નું એક્ઝામ્પલ આપો. હા, એટલે આ જે કન્ડિશન વાળા હોય છે ને સ્વામીજી, એને કેવું કે કઈ લાગે ને તો એને પોતાને ખ્યાલ ના પડે, કઈ ટ્રુમા થાય, કઈ બ્લીડિંગ થાય, અથવા તો એ લોકો પોતે જમતા હોય તો પોતાની રીતે જ દાંત થી જીભ ને કે એને કચડી નાખે, હોઠ ને, તો એને પોતાને ખ્યાલ જ ના આવે. ઓકે. પણ જે મેન્ટલી જે કહેવાય, એને એ ફીલ થતું હોય છે, જે બી આપણે જે રાગ દ્વેષ કહીએ કે જે આપણે કહીએ. તો હવે મારો ક્વેશ્ચન એ હતો કે આમાં આધ્યાત્મિક એંગલ શું હોય શકે? એને ગયા જન્મમાં એવા ભાવ કરેલા હોય કે મને આવું કોઈ ફિઝિકલી પેઇન ન થાય એમ? ના, એવું નથી. આમાં ફિઝિકલી પેઇન નો સવાલ નથી હોતો સાહેબ. પણ જયારે માણસ નો ઈગો એક્સ્ટ્રીમ થઈ જાય, ત્યારે પછી નાની ભૂલો ભૂલો લાગે નહીં. કારણ કે મોટી ભૂલ ભોગવી રહ્યો, નાની ભૂલ ભૂલ ના લાગે. બરાબર. એ વખતે એટ એ ટાઈમ ખ્યાલ આવ્યો, માનસિક ભૂલ એટલી બધી સ્ટ્રોંગલી ફીલ કરતો હોય, એટલે ફિઝિકલ ભૂલ ભૂલ ના લાગે. હું દાખલો આપું એટલે તમને જડ બે સલાક બેસી જશે. બરાબર. દાખલા તરીકે તમારી કમર દુખે છે, અને તમે 15 દિવસ થી બૂમ પાડો છો, મારી કમર દુખે છે, કમર દુખે છે, કમર દુખે છે. બરાબર છે. ઘરના બધા જાણે છે ખરા કે ખરેખર તમને બેક પેઇન છે. હવે 15 દિવસ પછી તમને પગે લપસી ગયા અને ફ્રેક્ચર થયું, તો તમે કયું ફીલ કરશો, ફ્રેક્ચર કે બેક પેઇન? ફ્રેક્ચર નું જે વધારે હોય એ જ. પેલું ક્યાં ગયું? ઉપર પહોંચી ગયું? હા, ના, પેલું છે એ આપણે પેલા માંથી જતું રહ્યું, જાગૃતિ માંથી જતું રહ્યું. આવું થાય? બરાબર. સમજાય છે? હા હા. એટલે કુદરતનો કાનૂન છે સાહેબ. જો તમને 5000 રૂપિયા કોઈને ઉછીને આપ્યા હોય અને પાછા ના આપતો હોય, તો તમને યાદ આવ્યા કરે કે 5000 રૂપિયા આપ્યા છે, આપતો કેમ નથી? 5000 રૂપિયા આવ્યા છે, આપતો કેમ નથી? 5000 રૂપિયા આવ્યા છે, આપતો કેમ નથી? માણસ છે તોય નથી આપતો. આવું બધા જ વિચારો તમને આવે. પણ જો કોઈ 50000 લઈ ગયું પાછા ના આપતો હોય, તો 5000 ભૂલી જાવ પછી.
બરાબર ના સમજાયું ના સમજાઈ ગયું સમજાઈ ગયું એવું કેમ થતું હશે વેલ્યુ આપણે જે કરી એ પ્રમાણે આપણે આવું છે બધું એટલે આ બધી સાયકોલોજી કહેવાય માનસિકતા કહેવાય એટલે આ જે સિપાની જે આવું બધું ડિફરન્સીસ લાગે હા આ જે સિપા જે બીમારી છે એ મોસ્ટલી એ લોકો એડલ્ટહુડ સુધી માંડમાંડ પહોંચી શકતા હોય છે એ પહેલા તો પોતાના શરીરને જેટલી અજાણતા એટલી એ લોકો નુકસાની કે પહોંચાડી દે કે એને પોતાને અંદાજ ન હોય અને ડેથ થઈ જાય અને આવું 25-50 હજાર એકાદો એવો કેસ નીકળે છે એટલે એક આમાં મારે એ જ જાણવું હતું કે આધ્યાત્મિક એંગલથી આમ જોઈએ અને ધારો કે આવો કેસ આપણે જોવા મળી જાય ને તો એક પ્રકૃતિ ટોટલી જળ છે એનો એક એક્સપેરિમેન્ટ આપણી નજરે આંખોથી નજરથી જોઈ બી શકાય એવું બી એક છે આ ના 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 એ કઈ એના માટે કે આ એક્ઝામ્પલની જરૂર નથી સાહેબ હા એ તો આપણે બધા અનુભવીએ જ છે સાહેબ બરાબર હા એ દુઃખ દિવસે અનુભવીએ છીએ રાતે ઊંઘ્યા પછી નથી અનુભવ્યા બધા આપણે ભૂલી જ જઈએ છે હવારે ઉઠીએ પણ શરૂ થાય છે હા 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 યાદ આવે ત્યારે માનસિક વસ્તુ છે એ ઉગાડી આંખો હોય ને બંધ આંખે પણ હોય શકે બરાબર આ જે કન્ડિશન છે ને એનું હજી સાયન્ટિસ્ટો કઈ જાણી નથી શીખ્યા કે જેનેટિક લેવલમાં ચેન્જીસ થાય છે એ ખાલી એટલી ખબર પડી પણ જેનેટિક્સમાં પણ કઈ રીતે આને કોઝ ફેક્ટર શું છે એ ખબર નથી પડતી એ તો આ બધું આ બધી વસ્તુઓ છે ને સંશોધન કર્યા કરે એમાંથી કેટલીક વસ્તુઓ પકડાય કેટલીક વસ્તુઓ ના પકડાય આ બધું સંજોગાધીન છે બધું ખ્યાલ આવે ને અત્યારે જો કોરોનામાં કેટલા મંડ્યા છે રસી શોધવા બધા રાગે પડી ગયા છે શોધવામાં રેસ લઈ ગઈ ઉપર જવાનું આ બાજુ ઉપર જવાનું તો ચાલુ જ છે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે સફળતા નિષ્ફળતા એ સંજોગ આધીન છે એ કઈ કોઈની સ્વતંત્રતા નથી પ્રયત્ન કરવો દરેક નો અધિકાર છે અને કરવો જોઈએ એની એનું ફિલ્ડ છે એની ક્ષમતા છે એનો ઇન્ટરેસ્ટ છે તો કરવો જોઈએ પણ ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી કેટલાક લોકો દવા મળે નહીં પછી ના મળે એટલે ઉપર પહોંચી જાય બધું થાય તો બરાબર ટૂંકમાં કુદરતી રચના ની બહાર કશું થાય નહીં અને થવાનું નથી જી જી અલ્ટિમેટ ટ્રુથ એ જ છે ઓકે ઓકે જય સમજાય જય સચિદાન જય સચિદાન આપણો મેઇન સબ્જેક્ટ એક જ રાખવો બને ત્યાં સુધી આપણે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં ડોક્ટરના ફિલ્ડમાં કે કોઈ ફિલ્ડમાં હોઈએ તો જુદી વસ્તુ છે એ તમારા માટે એ સંશોધનનો વિષય હોઈ શકે આઈ એગ્રી પણ જો તમારો ફિલ્ડ ફિઝિકલી ના હોય ડોક્ટરનો ફિલ્ડ ના હોય તો બને ત્યાં સુધી આપણે મન વચન કાયના કોઈ પણ સબ્જેક્ટમાં ઇન્ટેન્શનલી ઊંડા ઉતરવું એવું રાખવું આપણે મુક્ત રહેવું છે એટલો સબ્જેક્ટ રાખવું હા એટલે થોડું ફિલ્ડમાં છે ડોક્ટર જ છું હું એટલે પૂછવાનું હતું હા તો વાત ડોક્ટર હોય તો તમને સ્વાભાવિક કે તમે એ પ્રમાણે પ્રકૃતિ લઈને આવ્યા હોય હા હા તેના ડોક્ટર છો MBBS બીજી એક મારે વસ્તુ એ શેર કરવી હતી સ્વામીજી કે અમારા જે ડોક્ટર્સ લાઈન માં જે દેહાધ્યાસ જે કયો ઓ માય ગોડ સ્વામીજી શું દેહાધ્યાસ હોય છે મેં આ કરી નાખ્યું ઓલું કરી નાખ્યું મતલબ આ કેસ સોલ્વ કરી નાખ્યું આટલું ઓપરેશન કરી નાખ્યું આ આપણે એમ થાય કે અરે આ બધું શું છે એમ એટલે ડોક્ટરો બધું કહે ખરા કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું ફરાણું કરી નાખ્યું એવું બોલે ખરા એ લોકો પણ એ લોકો પાસે પણ
એ લોકોના પોતાની પર્સનલ લાઈફ જોવા જાવ તો કોઈ ઠેકાણે ના હોય લોકોના. એટલા એવા લફડા હોય ને કે આપણને લાગે આ ડોક્ટર છે કે શું છે. માટે બહુ ઊંડા ઉતરવા જેવું નથી. જી જી સ્વામીજી, હું તો બધું જાણીને બેઠો છું એટલે ખબર પડે. પણ આપણે ક્યાં બધાની પોલ બહાર પાડીએ, આપણે આપણું કામ નથી ને. બરાબર, ડુંગરા દૂર થી રડીએ હમણાં આપણે. સાચી વાત સ્વામીજી. અમે તો દાદા ભગવાન હતા ને ત્યારે અમે લોકો તો સત્સંગ કરવા જતા હતા, એ અમને બધા મહાત્માઓ કે તમે તો બધા દાદા ભગવાન ની આશીર્વાદ ને કૃપાથી સત્સંગ કરો છો, એટલે તમારે તો એના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું દાદાના. શું કીધું? આસિસ્ટન્ટ. હા, તારે હું કહેતો તો આસિસ્ટન્ટ શબ્દ ના બોલો. અમે લોકો કમ્પાઉન્ડર છે અને દાદા ડોક્ટર છે. બરાબર. અને બંનેની જવાબદારી જુદી છે. ડોક્ટર ની જવાબદારી ને કમ્પાઉન્ડ ની જવાબદારી બે જુદી છે. કમ્પાઉન્ડ ની જવાબદારી ત્રણ છે અને ડોક્ટર ની જવાબદારી એક જ છે. અમારે કમ્પાઉન્ડર તરીકે કોઈ પણ વ્યક્તિ પાસે સત્સંગ કરવા જઈએ એટલે એને અમારે સાબિત કરવાનું સત્સંગમાં કે તું આત્માનો મરીજ છું, આ પહેલું કામ અમારું. બરાબર. પછી જો એ સાબિત થઈ જાય અને એક્સેપ્ટ કરી લે તો જ્ઞાની પુરુષ પાસેથી લઈને જ્ઞાન અપાવવાનું કામ પણ અમારું. જ્ઞાન આપવાનું નહીં, અપાવવાનું. બરાબર. આ બીજી જવાબદારી કમ્પાઉન્ડર તરીકે. અને ત્રીજી જવાબદારી, જ્ઞાન લીધા પછી આજ્ઞાને સસાધન પાડે છે કે નહીં, આ ધ્યાન અમારે રાખવાનું, ડોક્ટરને નહીં રાખવાનું. હા, એ દવા લખીને છૂટી જાય પછી પીવે છે કે નહીં એ તમને. ત્યારથી સમજી ગયેલા કે આ ડોક્ટર કરતા કમ્પાઉન્ડર ની જવાબદારી વધારે છે અને પૈસા ઓછા મળે છે. ગમત કરું છું. હા, ના ના સ્વામીજી, બધું ફેક્ટ છે તમે કહો છો એમાં કઈ ના. અમે આ સત્સંગમાં કહેલું છે, ભૂતકાળમાં તો કેટલી વખત બોલેલો છું. જી જી જી, આ એક્ઝામ્પલ મેં આપેલો છે એટલે એવું નથી આપ્યો. ઓકે, બીજું કઈ પૂછવું છે સાહેબ? ના ના, જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. આપણે સેજ જરા ઇન્ટરવલ પાડજો. સુરેશભાઈ કોણ છે? કવિરાજ નું પદ મૂકજો પ્લીઝ. ઈચ્છા હોય, નિશ્ચય હોય તો કુદરત આપણને બધી રીતે અનુકૂળ થાય. તો એ કેવી રીતે સમજવું એમ કે ડેવલપમેન્ટ માટે અનુકૂળ થાય કે બધા સંજોગો તારો હિસાબ પૂરો થઈ જાય. બરાબર. અને તું કર્મો થી મુક્ત થાય. પણ તું પાછો નવા કર્મ નાખે છે તો મારે ફળ તો આપવું જ પડશે ને. મારે તો તું ભૂલ કરે છે એનું ફળ આપું છું. તું એક પણ ભૂલ નહીં કરે તો હું કઈ તને સજા કરી શકું? બરાબર. એટલે અહીં આગળ ભાવ કર્મ પર કામ થાય છે કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, એ ભાવ જે રહેવો જોઈએ અખંડિતપણે, એ રહે તો કુદરત એ પ્રમાણે આપણને અનુકૂળ થાય. એવું જ ને કે બીજું કઈ? કુદરત તો બધાને અનુકૂળ જ થાય છે, પણ માણસને એ અનુકૂળતાનો શું બેનિફિટ લેવો જોઈએ છે તે ખબર નથી પડતી. ભોગવટાની શક્તિ પણ હું તને આપીશ. બરાબર છે?
તે આધીના ભાવના કર્મ કર્યા હશે તો તને એવું શરીર પણ હું આપીશ, અને તે હિંસક ભાવ કર્યા હશે તો તને આ વાઘ અને સિંહ બની અને એના નખ અને દાંતોની અને શક્તિ પણ તાકાત પણ હું તને આપીશ એક કર્મ ભોગવવાની. કુદરત શું કે છે કે ધારો કે હું તને સંજોગ આપું ને શક્તિ ના આપું તો શું થાય? દાખલા તરીકે કુદરતે નક્કી કર્યું કે ભાઈ આ ભાઈને વોરમાં યુદ્ધના મેદાનમાં જવાનું છે, અને એક ગોળી મારી અને પેલો સૈનિક મરી ગયો. હવે કુદરત એવું કહે છે કે એને તો 10 ગોળી ખાવાની હતી આ અવતારમાં, આ તો એક ગોળી ઉપર પહોંચી ગયો, તો આ 9 ગોળીનું શું? એટલે કુદરત કહે છે તને પહેલી ગોળી વાગે પાછો રિપેરિંગ થઈ જાય, શક્તિ મારે આપવાની, દવાખાનું દવા ડોક્ટર વોક્ટર બધું મારે આપવાનું, તને પાછો હાજો થઈ જાય, પાછો લડવા જાય, પાછી ગોળી વાગે, પાછો દવાખાનામાં આવે, પાછો રિપેર થાય, પાછો જાય. કેમ? કારણ કે તારે 10 પૂરી કરવાની છે. કેટલી? 10. એટલે 10 પૂરી કરવા માટે 9 સુધી મારે તને જીવતો રાખવાનો, રિપેરિંગ કરવાનો, ડોક્ટર આપવાના, દવા આપવાનું બધું મારે આપવાનું. એટલે આ સત્સંગ એના અલ્ટીમેટ ગોલ સુધી સમજાય એવી શક્તિ એ કુદરત જોડે આપે જ છે સત્સંગના સંજોગોની સાથે. મારા બીજ હોય તો ફળ કેમ કુદરત ના આપે? કુદરત તો કુદરત કે છે હું તમારા માટે જીન જેવું કામ કરું છું. જીન જીનને કામ કરતું એ જ કરે છે, પણ ફેર એટલું જીનને આપણે મોડે કહીએ છે, ને કુદરત કે છે અહીંયા તમે ભાવ કર્યા છે એનું ફળ આપું છું. બરાબર. પણ મારે તો જીન તરીકે જ કામ કરવાનું છે, મારી પાસે પસંદગી નથી કે મારે કરવું કે ના કરવું, જીન પાસે ચોઈસ ના હોય. હવે એક બીજો પ્રશ્ન થાય છે અત્યારે કે જો શુદ્ધાત્મા ભાવમાં સ્થિર રહીએ કે હું અનંત શક્તિ વાળો છું અને આ દર્શન જોઈએ કુદરતી દર્શન, તો ભાવ કેવા હોય સૂક્ષ્મમાં અમારા આવતા જન્મ માટેના? આ કુદરતી રીતના જોઈ તો ભાવ આપણા શું હોય કે આ જગતનું સનાતન સત્ય મને રિયલાઈઝ થઈ જાય, મારા વિઝનમાં દર્શનમાં ફિટ થઈ જાય, કે જેને કારણે આ જગતમાં કોઈ બેને કરતા પદ અને માલિકી પદ મારી દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય, અને કરતા પદ માલિકી પદ ખલાસ થાય તો ભીખ અને ભય ખલાસ થઈ જાય, અને ભીખ અને ભય ખલાસ થઈ જાય તો પછી પાપ પુણ્યની સાયકલ પણ થઈ જાય. અચ્છા, એટલે ઉદય કર્મને અધીન આ કામ કર્યા કરે અને એના આપણે અંદર અનુભવમાં એને જોઈએ કુદરતી રચના તરીકે જ, અને જોડે હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું એવું જોઈએ, અનંત સુખ વાળો, તો બીજું કશું કરવાની જરૂર નહીં ને? એવું ભલે અવિરતપણે ના રહે પણ સતત એની જાગૃતિમાં રહીએ. જાગૃતિ ની જરૂર છે, કોઈ ક્રિયાકાંડ ની પુરુષાર્થ સ્વરૂપે જરૂર નથી, ઉદય સ્વરૂપે જે હોય તે. બરાબર. હવે એક બીજો પ્રશ્ન થયેલો કે આ મે રાજુલા આપણો આધ્યાત્મ વિજ્ઞાન માં સબ્જેક્ટ શું છે એકનું લાઈન ઓફ ડિમાર્કેશન તમારા વિઝન માં ફિટ કરી નાખો. આપણા આધ્યાત્મ વિજ્ઞાન માં દ્રષ્ટિ પરિવર્તન કરવી, ભાવ સુધારવા, નિશ્ચય મજબૂત કરવો અને જ્ઞાન દર્શન નો યથાયોગ્ય દ્રષ્ટિથી ઉપયોગ કરવો, આ આપણો પુરુષાર્થ નો ભાગ છે. મન વચન કાયાને જોવા, મન વચન કાયામાં ઊંડા ઉતરવું, મન વચન કાયાને સુધારવા, મન વચન કાયાને બદલવા, મન વચન કાયાને અનુકૂળ સંજોગો આપવા, આ બધો આધ્યાત્મ વિજ્ઞાન નો સબ્જેક્ટ નથી. બરાબર બરાબર. લાઈન ઓફ ડિમાર્કેશન. હા, અને સતત એની જાગૃતિમાં જ રહેવાનું એ પુરુષાર્થ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નૈનાબેન જોશી અનમ્યુટ કરજો. નૈનાબેન જય સચ્ચિદાનંદ સ્વામીજી. હમણાં જે વાત થઈ હતી આપણે પેલા મહાત્મા ભાઈ કમલેશભાઈ સાથે,
કે પેલું જ્ઞાન અજ્ઞાન ની, એટલે હવે તો આપણે પ્રમાદ જ કહેવાય, અજ્ઞાન ના કહેવાય આપે કીધું છે. પણ જે સંજોગોમાં જે પણ અજ્ઞાન ઉભું થાય છે એ આપણે અઘાતી સોરી ઘાતી કર્મ જે છે એમાં જે અજ્ઞાન લઈને આવ્યા છે એમાંથી એ ઉકલે છે એમ કહી શકીએ ને આપણે? હા, એટલે ડિસ્ચાર્જ અજ્ઞાન ને અજ્ઞાન નથી કહેવાતું, ચાર્જ અજ્ઞાન ને જ અજ્ઞાન કહેવાય છે. ડિસ્ચાર્જ અજ્ઞાન ઉદય કર્મમાં ઉદય કર્મ હોય, પણ એમાં એ તો ખરું ને કે હવે ઉદય કર્મમાં અજ્ઞાન ઉદય, ઓકે ઉદય કર્મ છે પણ એમાં પણ સ્વામીજી અજ્ઞાન તો નીકળે જ છે ને. આપણે સાયન્ટિફિક દ્રષ્ટિથી જયારે વાત કરીએ, આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ ની વાત કરીએ ત્યારે એમાં આપણે જ્ઞાન અને અજ્ઞાન નું ડિમાર્કેશન તો આપણે રાખવું જ પડે ને સ્વામીજી. આપણે તો જે ઉદય કર્મ છે એની અંદર નું જે અજ્ઞાન છે એટલે કે રિલેટિવ શક્તિ. બે પ્રકારનું હોય, હું નામધારી છું અને આ મન વચન કાયા ને ચલાવું છું અને આ મન વચન કાયા દ્વારા હું જે ભોગવાય છે તેવું ભોગવું છું, આને રિલેટિવ સત્યનું અજ્ઞાન કહેવાય. બરાબર. એની સામે આપણી પાસે વિજ્ઞાન છે કે હું મન વચન કાયા થી મુક્ત એવો શુદ્ધાત્મા છું અને મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રીતે છે. હવે આપણી પાસે જ્ઞાન અને દર્શન છે, એનું અજ્ઞાન નું જ્ઞાન દર્શન હતું, હવે વિજ્ઞાનમાં આ જ્ઞાન દર્શન છે. આ વિજ્ઞાન સમજાયા પછી, આ વિજ્ઞાન સમજાયા પછી તમે વિજ્ઞાન નો ઉપયોગ ના કરો તો એને અજ્ઞાની ના કહેવાય, એને પ્રમાદી કહેવાય. હા, પ્રમાદી કહેવાય. બરાબર છે સ્વામીજી. અને આપે એમ પણ કીધું, અને કોઈ ભિખારી મારી પાસે 5 રૂપિયા માંગે છે અને હું નથી આપતો, એ મારી ભાવનાની કચાશ છે. અને મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી અને પેલું 5 રૂપિયા માંગે છે અને નથી આપી શકતો કારણ કે છે નહીં. બરાબર. અને ભાવનામાં કેવો ડિફરન્સ છે? એવી રીતે અહીંયા ડિફરન્સ છે. અહીંયા જ્ઞાન નથી અને જ્ઞાન નો ઉપયોગ નથી કરતા માટે એને અજ્ઞાની કીધો. બરાબર. અને જ્ઞાન છે અને જ્ઞાન નો ઉપયોગ નથી કરતા માટે એને પ્રમાદી કીધો, પછી અજ્ઞાની ના કીધો. હા હા, ના ના, બરાબર છે સ્વામીજી. અને આપે એમ પણ કીધું કે એ જયારે પણ એ સંજોગોમાં આપણે જયારે સાયન્ટિફિક દ્રષ્ટિ કુદરતી રચના ને બધું નથી જોતા આપણે, ત્યારે એ જે છે એ ગાઢ બને છે. જે ઘાતી કર્મ છે એ ગાઢ બને છે, આપે એમ કીધું. બરાબર છે. આપણે ના બને એમ વિજ્ઞાન સમજ્યા પછી ઘાતી કર્મ ગાઢ ના બને ગાઢ ના. ઘાતી કર્મ ગાઢ, મેં પેલા કીધું, પ્રિન્સિપલ સમજી લો પેલા. તમે જવાબને સ્વીકારતા પહેલા અથવા સમજતા પહેલા પ્રિન્સિપલ સમજી લો. કોઈ પણ દિવસ ડેવલપમેન્ટ માઇનસ થતું નથી થતું. બરાબર છે. તમારું જે ડેવલપમેન્ટ છે જ્ઞાન ને દર્શન નું, એ તો એનું જ રહેવાનું છે. એ પ્લસ થાય કે તો સ્ટેબલ રહે, પણ માઇનસ થતું નથી. પણ માઇનસ કોને થાય છે? તો કે જેની પાસે ડેવલપમેન્ટ નથી, એટલે કે આધ્યાત્મિક ડેવલપમેન્ટ નથી, એને આ અજ્ઞાન પાતળું પણ થાય, જાડું પણ થાય, મજબૂત પણ થાય, કારણ કે પેલા વિજ્ઞાનમાં તો ગયો જ નથી એ, એટલે અજ્ઞાન નકળું પડે, પાછું મજબૂત થાય, નકળું પડે, પણ ડેવલપમેન્ટ નથી કહેવાતું કારણ કે વિજ્ઞાન તો સમજો જ નથી. હા હા, બરાબર છે સ્વામીજી, એ વાત બરાબર છે. હા, હવે બીજો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે આપણે જયારે કોઈ સંજોગોમાં વિજ્ઞાન આપણે સેટ કરવાનું રહી જાય છે, બરાબર છે, ત્યારે આપણે ચાર્જ થાય છે સ્વામીજી? વિજ્ઞાન દર્શન આપણું, વિજ્ઞાન નો ઉપયોગ કરવાનું રહી ગયું તે દિવસે, તે વખતે તમારે તે સમયે કર્મ બંધાશે. કર્મ બંધાશે, હા બરાબર છે. અને ઓકે, ત્યારે કર્મ બંધાશે. પણ તમારે પ્લસ પોઈન્ટ એ છે કે કર્મ બંધાયા પછી પણ તમે વિજ્ઞાન નો ઉપયોગ કરી શકો છો. જો એ સંજોગમાં વિજ્ઞાન નો ઉપયોગ પાછળથી પણ કરશો તો કર્મ નું ફળ પણ આવશે અને વિજ્ઞાન નો ઉપયોગ કરે છે દ્રષ્ટિ પણ આવશે, જેથી નેક્સ્ટ બર્થમાં કર્મ નું ફળ આવશે, પણ દ્રષ્ટિ તમારી પરિપક્વ થયેલી તૈયાર જ હશે. એટલે તમારે વિશિષ્ટ પ્રકારના પુરુષાર્થ કરવાની જરૂર નહીં હોય, કારણ કે ઓલરેડી તમે પાસ થઈ ગયા છો એમાં.
બરાબર સ્વામીજી. અને કરેક્શન કરીએ તો પછી નહીં નથી બંધાતું આપણે, એ જ સંજોગો આવ્યા એમાં અજ્ઞાન ઉભું થયું આપણને અંદર, બહાર તેને અંદર, અથવા તો બહાર બી થયું પણ આપણને ખ્યાલ આવ્યો કે આ જે કુદરતી રચના છે એમ આપણે જોઈ લીધું, તો પછી આપણને એટલું આપણો અજ્ઞાનનો નાશ થાય છે. આ જે ઘાતી કર્મ છે એમાંથી એનો થોડો થોડો નાશ થતો જાય છે એમ કહેવાય સ્વામીજી? જ્યારે જ્યારે આપણે સાયન્સ વિજ્ઞાનનો ઉપયોગ કરો ત્યારે ઘાતી કર્મ ક્ષય થાય ને ડેવલપમેન્ટ વધે છે, ને વિજ્ઞાનનો ઉપયોગ ના કરો ત્યારે અજ્ઞાનનો પ્લસ થતું નથી, અજ્ઞાન સ્ટેબલ રહે છે અને સામે કર્મનો ભોગવટો ઉભો થાય છે. ઉભો થાય છે, હા બરાબર છે. અને આપે એમ પણ કીધું કે પહેલા આપણે કુદરતી રચના તરીકે છે સ્ટેપિંગમાં સાયન્સ આપણે એપ્લાય કરતી વખતે સ્વામીજી, કુદરતી રચના છે એના પછી કુદરતી કાનૂન છે અને એના પછી આપે કીધું છ તત્વ છે, અલ્ટિમેટ છ તત્વ છે બરાબર ને? એનાથી આગળ પછી કઈ રીતના આપણે જોવા નથી, એ અલ્ટિમેટ છે. હવે આપે એમ પણ કીધું કે જયારે છ તત્વ આપણે વાપરીએ છીએ ત્યારે પછી તે કરે છે તેવું કરે છે હું કરું છું એ નથી રહેતું, તો એમાં એવું કહી શકાય કે આપણે આમાં જે કહેવાય કુદરતી રચનામાં પણ આપણે જયારે કુદરતી રચના જોતા હોય છે પણ એમાં પ્રોસેસમાં એવું થતું હોય છે અંદર અજ્ઞાન ઉભું થાય આપણને, પછી આપણે અજ્ઞાનને આપણે ઓવરકમ કરીને સાયન્ટિફિક દ્રષ્ટિ આપણે સેટ કરીએ બરાબર છે, એટલે પછી ત્યાં આપણે પેલું જે સાયન્ટિફિક દ્રષ્ટિ આપણે વાપરીએ એટલે પછી એટલું આપણને ક્ષય થતો જાય છે એનું. તો એમાં સ્વામીજી એમાં ક્યારેક એવું એવું ઊભું પણ થાય કે આ કરતા છે બરાબર ને? એમાં જ આપ કહેવા માંગો છો સ્વામીજી કે એમાં એમાં પેલામાં જેટલી તમારી તે કરે છે તેઓ કરે છે હું કરું છું એ જેટલી જેને કહેવાય કે સાયન્ટિફિક સ્ટેપિંગમાં એકદમ અલ્ટિમેટ એ છ તત્વોમાં પોસિબલ છે, છ તત્વો ત્યારે આપણે વાંચીએ સોરી વાપરીએ આપણે ત્યારે એ થતું હોય છે. અને તો પછી સ્વામીજી આમાં શું થતું હોય છે જયારે કુદરતી રચના આપણે એ કરતા હોય છે કુદરતી રચના જોતા હોય છે સ્વામીજી સાયન્ટિફિકલી, તો ત્યારે 100% નથી થતું એમ જ કેવું છે ને આપનું જે આપણે કરતા તે કરે છે તેવું કરે છે આપે જે કીધું એ 100% નથી થતું યુઝ એમાં? થાય એ તમારી તમારા પોતાનું ડેવલપમેન્ટ અને એપ્લિકેશન ઉપર ડિપેન્ડ કરશે. હા ધ્યાન દર્શન કરશે નથી તો બરાબર કહેવાય 100% થાય છે ઉપર ના કહેવાય, પણ ઇટ ડિપેન્ડ ઓન યોર ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી એન્ડ ઇન્ડિવિડ્યુઅલ એપ્લાય એન્ડ એપ્લિકેશન. એટલે જ્ઞાન દર્શન તમારું જેટલું શુદ્ધ હશે એટલું તમારું એટલું ક્લિયર થશે તમારું બરાબર ને? હા અને એના પછી આ કુદરતી કાનૂન આવે છે એના પછી કુદરત નો કાનૂન એમાં આવી ગયો. કુદરત નો કાનૂન શું કહે છે કે હિસાબ ને આધારે વ્યક્તિ છે, વ્યક્તિ ને આધારે હિસાબ નથી. હિસાબ નથી, હા બરાબર છે. આપણે શું માનીએ છીએ કે આ વ્યક્તિ ને આધારે મને સુખ મળ્યું કે દુઃખ મળ્યું? હા એ તો આપણે અજ્ઞાન માન્યતા લઈને આવ્યા છે એ કારણે અજ્ઞાન સમજી ગયો લઈને આવ્યા છે એને કારણે આપણને સંજોગ મળ્યો, પણ હવે સંજોગમાં આપણે તો આપણી છતી દ્રષ્ટિ વાપરવાની ને અત્યારે 100% વાપરવાની. અને આ હિસાબ તને કુદરતી આપ્યો છે, હવે એ હિસાબ ની શક્તિ પણ તને કુદરતી આપી છે, બસ હવે આ હિસાબ પૂરો થઈ જાય એની અંદર મેં ભોગવ્યું મને દુઃખ મળ્યું એવું માનવાની જરૂર નથી. હિસાબ એટલી બધી રહેતી નથી જે આપણે પોતા પર દ્રષ્ટિ હોય તો પછી અંદરથી અંતસ્કરણમાં ક્યારેક બતાવવી ખરો ઇન ધ બિગિનિંગ સ્ટેજ કે આને આમ કર્યું પછી આપણે સેટ કરવું પડે કે ના ના કોઈ કરતા નથી આપણા જ હિસાબ આપણો જ હિસાબ છે ને બધું દેટ પ્રોસેસ ઓલરેડી જેને કહેવાય કે આપણે બિગિનિંગમાં આપણે કરતા જ આવ્યા છે અત્યારના પણ ક્યારેક કરવી પડે છે એમ નથી કીધું પણ આપણો હિસાબ
આપણો હિસાબ જયારે બોલીએ અથવા આપણો હિસાબ જયારે સમજીએ ત્યારે આપણો એટલે શુદ્ધાત્મા નો નહીં, આપણો એટલે ફાઇલ નંબર એક, ફાઇલ નંબર વન નો, ફાઇલ નંબર વન નો હિસાબ. આપણે એમ કે છે કે હિસાબ છે, આપણે બોલીએ છે કે આપણો હિસાબ છે એટલા માટે આ થયું છે, પણ એમાં પેલું અલ્ટિમેટ સેપરેશન જે રહેવું જોઈએ એ મારા ખ્યાલથી નથી રહેતું, હે ને? ના, પછી આમાં શું થાય છે કે નથી રહેતું, નથી એક પક્ષે, પણ ક્યારેક રહે ક્યારેક ના રહે બની શકે એવું, પણ આપણે તો આની અંદર સિદ્ધાંત જ પાકો કર કરવો છે, કારણ કે અત્યાર સુધી શ્રદ્ધાને પાકી કરી, રિલેટિવ્સ અત્યારે પાકી કર્યું, હવે આ અવતારમાં મારે ગમે તે સંજોગોમાં સિદ્ધાંત જ પાકો કરવો છે, સિદ્ધાંત નો જ ઉપયોગ કરવો છે, અને મારી દ્રષ્ટિ સિદ્ધાંતમય જ બનાવવી છે. આપણને નિરાકુરતા રે, આપણને સમાધાન રે બધા સંજોગોમાં, એનું એનું જેને કહેવાય કે એનું શું કહેવાય કે આપણે હાઉ કેન યુ ટેલી દેટ, તો એ ટેલી એ કહેવાય કે આપણને નિરાકુરતા રે, આપણને એકદમ સમાધાન રે બધી બાબતમાં, ઉપયોગ કરો ત્યારે ડિસ્ચાર્જ વાળા ભાગને તો અજ્ઞાનની અનુભૂતિ વાળા થાય, પણ ચાર્જ વાળા ભાગને વિજ્ઞાનની અનુભૂતિ થવાથી નવું બીજ પડે નહીં અને ડિસ્ચાર્જ વાળા ભાગથી મુક્ત રહી શકે, નિર્લેપણે અસંગ રહી શકે અને ચિંતા મુક્ત થઈ શકે, રહી શકે. બરાબર બરાબર સ્વામીજી. હા હા, અને તમને ભય પણ ના લાગે કોઈ જાતનો, એ બધા પતા લાગે છે કે? હા, નિરાકુળતાને ભય ના લાગે, ચિંતા ના થાય તમને, એ બધા આના આપણે આ યુઝ કરી રહ્યા છે પ્રોપર, એનું આપણને એનું એનું રિઝલ્ટ તમને મળે, રિઝલ્ટ આપણને આ મળે. જી જી, બરાબર. હા, જય શ્રી રામ સ્વામીજી. સ્વામીજી, બે ત્રણ ક્વેશ્ચન છે. એક તો હમણાં ડિસાઈડ તમે વાત કરી કે જ્ઞાન નો ઉપયોગ કરીએ આપણે તો પ્રકૃતિને પણ એના અસર થાય છે, એ કઈ રીતે, અને અંદર તો આપણે છૂટાપણું વર્તા એ જુદું છે, કારણ કે કુદરતી રચના બોલ્યા એવું જ છૂટું પડી જવાય છે, કારણ કે સંસારમાં પોતે જ અલગ છે. એ કુદરતી રચના જેટલો જેટલો ઉપયોગ કરીએ છીએ એટલું એ મજબૂત બનતું જાય દરેક સંજોગોમાં, અને કોઈની જોડે વાત કરીએ ને કઈક સમજાવવાનું થાય તો એ કહેવાય કુદરતી રચના છે, એટલે આખું સેટ થઈ ગયેલું જાણે લાગે છે. પણ હર પ્રકૃતિને હવે તો મને ખબર પડે છે કે હલકાપણું જીવનમાં એકદમ લાઇટનેસ લાગે, પણ પ્રકૃતિની ઇફેક્ટ એ પાછળની ઇફેક્ટ છે કે અત્યારના જ્ઞાન નો ઉપયોગ કર્યો એની ઇફેક્ટ છે, એ મને સમજવું છે. પછી બીજા ક્વેશ્ચન છે. હા હા, જો પહેલી વસ્તુ એ કે પ્રકૃતિના બે ભાગ પાડો, અંતસ્કરણ અને બાહ્યકરણ, ડિસ્ચાર્જ ના અંદર બે ભાગ, બાહ્યકરણ અને અંતસ્કરણ. અંતસ્કરણમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પણ ડિસ્ચાર્જ, બાહ્યકરણમાં વાણી અને ક્રિયા એ પણ ડિસ્ચાર્જ, અને એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ વ્યક્તિઓ સાથેના સંજોગ સંબંધો સંજોગો હિસાબો એ પણ ડિસ્ચાર્જ. ઓકે, હવે આની અંદર આપણે જે ભોગવટો આવ્યો બહાર કે અંદર, બહાર ફિઝિકલ ભોગવટો આવ્યો અથવા વાણીનો ભોગવટો આવ્યો, અને અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકારના લેવલે પણ ભોગવટો આવી શકે, તો આ બધો જ ભોગવટો એ પરિણામ સ્વરૂપે છે અને એ કમ્પલસરી છે, એમાંથી એમાં કશું ચેન્જ ના થાય. પણ પ્રતિષ્ઠિત આત્મા જે ભાગ છે કે જે આનાથી મુક્ત છે એ મુક્ત રહી શકે જો વિજ્ઞાન નો ઉપયોગ કરે તો, પણ આને વિજ્ઞાન નો ઉપયોગ કરવાથી બાહ્યકરણ કે અંતઃકરણ જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે એમાં કોઈ ફેરફાર ના થાય. તો તમે કીધું ને કે હમણાં બહારને પણ ઇફેક્ટ થાય છે, એ એ મેં જુદું કીધું, એ એંગલ જ જુદો. હું એ જ પૂછવા માંગુ છું.
બહાર અસર થાય, બહાર છૂટાપણું અંદરનો ભાગ છે અને બહારનો ભાગ છે, એમાં ફેર શું પડે કે અંદર અસર ના થાય બહાર અસર થાય. એટલે એમ શું કહેવા માંગ્યું છે કે જો તમને વિજ્ઞાનનો ઉપયોગ રહે તો તમને અંદર અસર ના થાય, પણ આ બહારની પ્રકૃતિની તો અસર થાય કે નહીં? પરિણામ પ્રમાણે સુખ દુઃખ બધું લાગે, એને ગમો અણગમો બધું થાય, એ ડિસ્ચાર્જ જ છે ને? બરાબર છે. તમે અંદર જ્ઞાનમાં રહ્યા, અંદર જ્ઞાનમાં રહ્યા હોય, પણ પ્રકૃતિ તો રામની એવી હોય કે સીતા ઉપાડી જાય તો રોવે ખરા, ને બૂમોય પાડે કે સીતે સીતે, પણ એ ડિસ્ચાર્જ પ્રકૃતિ છે, એને તો અસર થાય, કારણ કે એ તો કર્મ ભોગવવાનું સાધન છે, એને ના અસર થાય તો કરી જ નહીં. ના પણ તમે અમારું સ્ટેટમેન્ટ તમારું હતું કે અંદર અસર થાય અજ્ઞાનનો, જેવી કુદરતી રચના કહીએ છૂટા પડી જાય છે, રાઈટ? પ્રકૃતિ એ સાથ થઈ જાય છે આખી, એને છૂટી જ પડી જાય છે. પ્રકૃતિ વધારે પડતો પ્રોસેસ થતો જ નથી, આખો એનો બંધ પડી જાય છે, આખું ઉડી જાય છે, આખું કર્મ જ. એ તો મારો પોતાનો અનુભવ છે, કારણ કે આજે કુદરતી રત્ન જે તમે કહ્યું છે બેસાડ્યું છે, બહુ જ અનુભવ કરાવે એવી વસ્તુ છે. પણ તમે જે કીધું ને બહાર ઇફેક્ટ થાય છે, મને તો બહારે ઇફેક્ટ થાય છે, ભલે એ પાછળનો હશે કે ગમે એની હોય, પણ બારે શાંતિ અનુભવાય છે આપણને જીવનમાં, એની આખી બાજુની વિચારધારા આખી ઉડી જાય છે. આપણા ઉદય કર્મ ની અંદર પણ અને આપણા ડેવલપમેન્ટ ને આધારે પણ આપણે કર્મ ના ભોગવટાની જે માત્રા હોય, સ્ટ્રેન્થ, એ બહુ માઇલ્ડ લાયા હોય, કારણ કે પાટલા અવતારમાં ડેવલપમેન્ટ હોય, એટલે બીજ નાખતી વખતે ડેવલપમેન્ટ એને જ આયા હોય, એ ડેવલપમેન્ટ અત્યારે સાથે જ આવ્યું છે અત્યારે, અને એના આધારે બહારનો ભોગવટો ઉદય કર્મમાં પણ ના રાખે, અને અત્યારે છૂટા રહીએ એટલે પુરુષાર્થ વાળા પ્રતિષ્ઠાત્મામાં પણ ના લાગે. આવું બંને હોય શકે, એવું નહીં કે ના હોય, બંને સાથે હોય. કારણ કે આપણે આ ભાવમાં, હું સાંભળ, હું આ ભાવમાં આપણે આ સમજ્યા દાદાના પહેલા શરૂઆતમાં કે હું શુદ્ધાત્મા છું, હવે તમારા ત્યાં કુદરતી કાનૂન અને કુદરતી રચના એ સંજોગોના ઉદયમાં આપણને જે અંદર રાગ દ્વેષ થતા હોય ત્યાં આપણે તરત મૂકી દઈએ છીએ કે આ જ કુદરતી જ રચના છે, બીજું કશું જ નથી, પર ને પરાધીન છે. હવે એનાથી તમને જે શાંતિ અનુભવાય છે, તમે છૂટા પડી જાઓ છો અને મુક્તતાનો અનુભવ થાય છે, એની વાતે, કારણ કે બહારના પ્રોસેસમાં જે રાગ દ્વેષમાં ભળીએ ને ત્યારે એની અસર બહુ પડે, અને જેવું આ જ્ઞાન અપ્લાય કર્યું, હવે તમે તો કહો છો કે પાછળનું જે ડેવલપમેન્ટ છે અને અત્યારનું છે એની લીધે થાય, તો સમજાવો હવે તમે. બહાર જે સંજોગોમાં અસર ના થતી હોય બહારના ભાગને, તો જાણવું કે એ આપણે ડિસ્ચાર્જ પરિણામ છે, લઈને આવ્યા છે ડેવલપમેન્ટ, એવું સમજણ પણ લઈને આવ્યા છે, અને જો અંદર ના થાય તો એ આપણો આજનો પુરસાદ છે. હા પણ અત્યારે તો બહારનું ડેવલપમેન્ટ યુઝ કરીએ છીએ ને આપણે, રાઈટ? ના, દ્રષ્ટિમાં સાથે હોય છે, દ્રષ્ટિમાં અંદર નું કહેવાય, દ્રષ્ટિમાં અંદર નું કહેવાય અને મન વચન કાયામાં બહાર નું કહેવાય. પણ બોલાય પણ જાય ઘણી વાર કે આ કુદરતી રચના જ છે, અંદર દ્રષ્ટિમાં છે તો એ રિઝલ્ટ છે. હા, રિઝલ્ટ જ છે, તો એ રિઝલ્ટ છે. પ્રકૃતિના ભાગમાં કેવું છે, હું તમને એક દાખલો આપું, તમને વધારે ક્લેરિફિકેશન થશે. જી, એક માણસ પોતાની રોયલ પ્રકૃતિ લઈને આવ્યો છે, સાંભળજો બરાબર, રોયલ પ્રકૃતિ, એને કારણે એને જીવનમાં નાના મોટા લેણા દેણાના સંજોગો આવે છે, તો પણ એને ઇઝીલી ફેસ કરે છે. સામાન્ય વ્યક્તિ જે રીચ હોય, એ રીચ માણસ જે લેણદેણ ની અંદર જે કોઈને પૈસા આપ્યા હોય ને પાછા ના આપે, તો જે રીચ માણસ ફીલ કરે એ ફીલ રોયલ માણસ ના કરે, અને આ બંને ની પ્રકૃતિ જ છે. પાછી શું છે પ્રકૃતિ? પેલો ફીલ કરે છે તે એની પ્રકૃતિ છે, આ નથી ફીલ કરતો તે એની પ્રકૃતિ છે. પણ આ બંને ની પાછળ જે પુરુષાર્થ વાળો પ્રતિષ્ઠિત આત્મા છે, એની અંદર જે જ્ઞાન દર્શન છે, એની અંદર જો રીચ માણસ હોય, એ ભલે બહાર અસર કરતો હોય પણ અંદર જો વિજ્ઞાન નો ઉપયોગ કરે તો અંદર ના થાય, અને રોયલ માણસને જ્ઞાન ના હોય, વિજ્ઞાન ના હોય, તો બહાર તો એની પ્રકૃતિ સારી છે, અસર એને માઇન્ડ થાય છે, પણ અંદર તો એને પુરુષાર્થ કરવાનો રહેશે જ ને. કયો પુરુષાર્થ કરશે ત્યારે? અજ્ઞાની નો પુરુષાર્થ કરશે કે મારી આવી પ્રકૃતિ ફેરતી રિપીટ થાવ,
પણ એ વિજ્ઞાનમાં જઈ શકશે નહીં, પ્રકૃતિથી છૂટો પડી શકશે નહીં, ભલે રોયલ છે તો. બરાબર, હવે આપણે તો રોયલની તો વાત નથી કરતા, પણ આપણે તમને ખાલી સરખામણી બતાવ્યું, તમને પેલું ખ્યાલ આવે એટલા માટે. કારણ કે હું તો અનુભવ છું મારા જીવનમાં, પ્રકૃતિમાં અનુભવ, કારણ કે મારી વેરી સ્ટ્રોંગ પ્રકૃતિ છે. પણ જયારે આ સાયન્સ નો ઉપયોગ કરે છે ત્યારે ઢીલી પડતી જણાય છે. એ પણ તમે કહો છો કે રિઝલ્ટ સ્વરૂપે છે, એ પણ મને પહેલા સમજાવ્યું હતું, પણ મને એમ કે આ જ્ઞાન કામ કરતું હશે સાથે, કારણ કે ડેવલપમેન્ટ તો હજુ તમારા જીવનમાં એવા પ્રસંગો આવશે જો હિસાબ હશે તો, કે આમ ભયંકરમાં ભયંકર પ્રકૃતિની અસર થઈ જાય એવા સંજોગો, ના કરવી હોય તો એ આવશે, પણ એ ઉદય કર્મ છે એમ કહું છું. હા ના, આવી ગયા ને ઘણા, આવી ગયા એને ગણતા નથી, પણ હવે જ્ઞાન સાથે ના હોય, અને જ્ઞાન સહિત હોય, કારણ કે હવે જ્ઞાન, જ્ઞાન તો એવું અમૃત જેવું લાગે જાણે, કારણ કે પછી એ બાજુ બીજી બાજુ રસ્તે ફાંટવાનું મન જ નથી થતું. અને બીજું ક્વેશ્ચન, તમારો સત્સંગ જે પહેલા થયેલો 5 ઓગસ્ટનો કોઈ બેન જોડે, હવે એમાં તમે કીધું ને કે જાગ્રત અવસ્થા અને બેભાન અવસ્થા અને સ્વપ્ન અવસ્થા બધામાં જ કર્મ પ્રતિષ્ઠિત આત્મા બાંધે છે. હવે જાગ્રત અવસ્થામાં તો સમજાયું કે આ મન વચન કાય અલર્ટ છે, હવે ઊંઘમાં પણ કર્મ બાંધે છે, તો ઊંઘમાં તો બધું દેખાતું હોય એ સમજી ગયા કે જ્ઞાનના પ્રકાશમાં દેખાય છે, તો એ ડિસ્ચાર્જ અંતસ્કરણ પણ જુએ છે અને પ્રતિષ્ઠિત આત્મા પણ, ચાર્જિંગ પ્રતિષ્ઠિત આત્મા પણ જુએ છે. હા, દેવ જણા જુએ છે. પહેલા સિદ્ધાંત કહું તમને, એટલે તમને ખ્યાલ આવે કે પ્રકૃતિનું જાગવું અને ઊંઘવું, પ્રકૃતિનું જાગવું અને પ્રકૃતિનું ઊંઘવું એનો ઉદય કર્મ છે. પણ મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા ક્યારેય ઊંઘતો નથી, બરાબર છે? એટલે એનું ઊંઘવાનું જાગવાનું બે ઓપ્શન નથી, એક જ છે, એનું ઊંઘવાનું ના હોય જાગવાનું જ હોય. પ્રતિષ્ઠિત આત્માને પુરુષાર્થ જ કરવાનો છે, પછી સંસાર લક્ષી હોય કે આત્મા લક્ષી હોય, એ અજ્ઞાન નો વધારો કરે કે અજ્ઞાન ખલાસ કરે, પણ પુરુષાર્થ કરનારે સતત જાગતા રહેવું પડે. અને પરમાત્મા તો જાગતા છે, પણ પ્રકૃતિ જાગે ને ઊંઘે એ બંને અવસ્થા એની ઉદય કર્મ કહેવાય છે. એટલે માણસ જાગે તોય કર્મ બંધાય, ઊંઘે પ્રકૃતિ જાગે તોય કર્મ બંધાય, ઊંઘે તોય કર્મ બંધાય, અને વિજ્ઞાનમાં રહે તોય કર્મ બંધાય, પણ વિજ્ઞાનમાં રહે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના કર્મ બંધાય, અને જાગતા જો એને જ્ઞાન હોય તો મુક્તતાનો આનંદનો એને કર્મ બંધાય, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, અને ઊંઘતા પણ જો છૂટો રહે તો એને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ બંધાય. પણ જો આ તણમાંથી કોઈ પણ અવસ્થામાં એ પોતે જાગ્રત ભાગ જો ભળી ગયો તો તણમાંથી બધી જ અવસ્થા માટે એની જવાબદારી ઉભી થાય છે, પુરુષાર્થ વાળા ભાગની. એ સમજી ગઈ, પણ હું કઉ છું કે ઊંઘમાં અથવા બેભાનમાં, ઊંઘે બેભાન જ પણ કહેવાય, કારણ કે યા તો એમાં કેવી રીતે પ્રતિષ્ઠિત આત્મા, તમે મેં સાંભળ્યું સત્સંગમાં કે એના ડેવલપમેન્ટ પ્રમાણે, પાછળના ડેવલપમેન્ટ પ્રમાણે ચાર્જ કરે છે, પણ વોટ અબાઉટ ધીસ લાઈફ નું ડેવલપમેન્ટ, તે બે ભેગું થઈને કામ કરે? હા હા, જે તમારા અત્યારે એટ એ ટાઈમ તમારી પાસે જે ડેવલપમેન્ટ છે, એ ડેવલપમેન્ટ જેમ જાગતા કામ કરે છે એ જ ડેવલપમેન્ટ ઊંઘતા કામ કરે, પણ જાગતા અને ઊંઘતામાં ફેર એટલો પડે કે ઊંઘતાની અંદર ઇન્દ્રિય જ્ઞાન નથી, માત્ર સ્વપ્ન છે. જયારે જાગતાની અંદર તમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન પણ છે, પાંચે ઇન્દ્રિયનું જ્ઞાન પણ છે, બરાબર, એક્ટિવ ફોર્મમાં. એટલે તમને એ વખતે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું ટફ લાગે છે, કારણ કે વિકલ્પો ઘણા છે. પેલામાં સપનામાં એ વિકલ્પ નથી, લિમિટેડ ઝોન છે, બરાબર, કારણ કે બાકીની તમારી પાંચે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો સાયલેન્ટ છે, ફક્ત સપનું જ તમને દેખાય છે. જાગૃતિ તો હંમેશા આ ભાવ ની જ રહેવાની, પુરુષાર્થ ની, આજ ભાવ નું ડેવલપમેન્ટ, આજ ભાવ ની જાગૃતિ, અને આ ભાવ ની જાગૃતિ તમારી આગળ કામ ભી લાગશે.
જેમ જાગ્રત ભાવમાં તમે જાગ્રત અવસ્થામાં પુરુષાર્થ કરો છો એમ ઊંઘનો પુરુષાર્થ પણ તમારો કેરી ફોરવર્ડ થશે. જેમ અત્યારે જે આપણી જે પુરુષાર્થ છે ડેવલપમેન્ટનો એ ઊંઘમાં પણ ચાલુ જ હોય. હા, એટલા માટે તો કહેવાય છે કે ભાઈ જાગતા કર્મ બાંધો છો ને ઊંઘતા કર્મ બાંધો છો, કારણ કે તમારા શ્વાસોશ્વાસ ચાલુ છે ને શ્વાસોશ્વાસ કર્મ ભોગવવા માટે આપ્યા છે, તમને ઊંઘવા માટે નથી આપ્યા. કર્મ ભોગવવા માટે આપણે પ્રિન્સિપલ શું કીધેલું કે પ્રત્યેક શ્વાસો શ્વાસ ની સાથે કર્મ નો ભોગવટો ફિક્સ થયેલો છે. ભોગવટો ખરો, પણ ચાર્જિંગ નું પૂછવું છે. ઊંઘમાં તો કે આપણે જાગતા નથી હોતા, રાઈટ? ધ્યાનમાં રાખવાનું કે જયારે તમે કર્મ નો ભોગવટો ભોગવો છો જાગતા કે ઊંઘતા, એ જ સમયે પ્રતિષ્ઠિત આત્મા પણ એટ એ ટાઈમ કર્મ બાંધી શકે છે, અથવા તો પરિણામ મુક્ત પણ રહે છે. બંને ઓપ્શન એની પાસે છે. એ તો બહુ વેરી ફાઇન લાઈન છે સ્વામીજી. સમજવી જ પડે ને, પણ સમજવી જ પડે. તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ માં કોઈ જો ભૂલ કરીએ તો પછી આગળ જતા કોઈની સાથે એક્સપ્લેન કરવામાં લોચો પડી જાય. આપણે એમ કહીએ કે રાતે ઊંઘમાં કર્મ બંધાતા નથી, તો પેલો તો ઊંઘમાં કર્મ ભોગવો છો છે ને, ઊંઘમાં પૂરા કરવાના હોય અને જાગતા બાંધેલા જાગતા ભોગવવાના હોય. હવે આ ઊંઘમાં નેક્સ્ટ ભાવમાં કેવા બંધાશે? એ તમે જ્ઞાન ની જાગૃતિ રાખી હોય તો એવું જ્ઞાન ના સપના. અમને 90% સપનોમાં અમને આ વિજ્ઞાન જ દેખાયા કરે છે. પાછું સવારે ખુલ્લું થાય, પાછું વિજ્ઞાન દેખાય. 90%, 10% સંસારી પણ આવે, કેટલીક વાર 50% થઈ જાય, પણ અમને વિજ્ઞાન ને લગતા કુદરતી રચના ને કુદરતી કાનૂન 6 તત્વો એને લગતા સપના વધારે આવે, કારણ કે એવું લઈને આવ્યા છે. એ અમારો ઉદય કર્મ છે, સાથે અમારો પાછો પુરુષાર્થ પણ છે, કારણ કે અમને ઇન્ટરેસ્ટ એમાં જ છે ને. પાછો આજે ઇન્ટરેસ્ટ એમાં છે, લાઈન બી આવ્યા છે અને ઇન્ટરેસ્ટ પણ છે. અમારે તો 90% સંસાર જ દેખાય. સાચી રિયાલિટી છે, સંસાર દેખાય. પણ ઉઠીએ ને ત્યારથી સિમંદર સ્વામી, દાદા ભગવાન અને જે પ્રાર્થના હોય ને એ શરૂ થઈ જાય. એક તો પ્રાપ્ત મન વચન ગાથી કોઈને દુઃખ આપતું નથી, અને આ ઉદય કર્મો જે કુદરત મોકલે એ પર ને પરાધીન છે, અને હું એનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું એ પ્રાર્થનાથી શરૂ થાય. તો ઊંઘમાં તો સંસાર ખુલ્લો જ છે, છે જ. અને ઘણી વખત દાદાના સપનામાં દર્શન થયા છે, મહાત્માઓના દર્શન થાય છે, પણ ઇટ્સ વેરી લિમિટેડ, ઘણો થાય. પણ બાકી તો ટોટલી સંસાર જ જોયો છે જેટલો દેખાયો છે સપનાનું યાદ કરીએ તો. પણ હવે ઉઠતા જે જાગૃતિ રહે છે એનું ઇમ્પોર્ટન્સ છે ફોર મી. અને અને તમારી જાગૃતિ દિવસે દિવસે જુઓ. તમને સમજાવું, બધા મહાત્માઓની વાત કરું છું, તમને બધાને અત્યારે રાત્રે પણ સપનામાં જાગૃતિ બધાને ઓછે વધતે આવશે. આ વિજ્ઞાન ની રહે છે અને વર્તે છે. એવું છે કે તમારા સપના કેવા આવે છે એના આધારે તમારી જાગૃતિ નથી. જાગૃતિ નો પોર્શન એ પુરુષાર્થ છે અને સપના નો પોર્શન એ પરિણામ છે. પરિણામ ની અંદર તમને સપનું આવે રાત્રે અને તમને ખ્યાલ આવે કે ભાઈ આ માણસે ખોટું કર્યું છે, અને તમારી અંદર નો જે પુરુષાર્થ કરવા ભાગ છે એ પણ કે ના આ કુદરતી રચના છે. એવું સપનામાં બોલે સપનામાં એમને કર્મ ના બંધાય એટલા જાગ્રત હોય તો પછી એટલે કેપેસિટી એટલે 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 બંધાતા જ ના હોય તો પછી ઊંઘી ગયા તો પછી એનાથી ઉત્તમ કોઈ લાઈફ જ નથી. બધા ઊંઘો જ વધારે મળે, 12 કલાક 14 કલાક ઊંઘી જ જાઓ, કર્મ બંધાય જ નહીં આપણે. એટલે એવું નથી, જાગતા જવાબદારી. હા, કારણ કે બંને દેહ ની અવસ્થા છે, અને આપણે વાત કરી હતી પ્રતિષ્ઠિત આત્માની, દેહ ની તો વાત કરતા નથી આપણે. એટલા માટે આ વાત કરી. સમજો બરાબર, હજુ થોડી વાર લાગે એનો વાંધો નહીં, પણ ધીમે ધીમે એને પરફેક્ટ પોતાના વિઝન માં સેટ કરવા પ્રયત્ન કરજો કે પુરુષાર્થ વાળો ભાગ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ શરીર જાગે ઊંઘે કે બેભાન થાય એને પ્રતિષ્ઠિત આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા ક્યારે ઊંઘતો જાગતો કે બેભાન નથી હોતો, એ તો સદાય જાગ્રત છે, કારણ કે પુરુષાર્થ એને કરવાનો છે.
પરિણામ વાળો ભાગ જાગતો બી હોય ઊંઘતો હોય અને બેભાને હોય એનું પરિણામ છે જી. ના એટલે અંતરાશય તો આપણો એવો જ હોય, આશય મુજબ જ એ ડેવલપમેન્ટ થાય ને તમારું. તમારો અંતરાશય હોય કે જો પોતે પરમાત્મા છે તો એ પદમાં કેમ ના રહેવા, એ ઈચ્છા હોય, આપણી ભાવના હોય, અંદરનો આશય હોય અને એ માટેનો સમજવાનો પ્રયત્ન હોય, કદાચ સ્લો પણ હોય, પણ સંસાર બાજુના કર્મો મારે બાંધવા નથી એવો ભાવના રહ્યા કરે અંદર, કે હવે યા ઊંચા જ્ઞાનીઓ અને ચોક્કસ પ્રાર્થના આપણા જેટલા મહાત્માઓ જે વિજ્ઞાન સમજ્યા છે ને એ લોકોના સપનામાં પણ આ વિજ્ઞાનનું એપ્લિકેશન ઓછે વધતે અંશે પણ થાય છે, નથી થતું એવું બને જ નહીં, કોઈ દિવસ બને જ નહીં, ઇમ્પોસિબલ છે. ભલે કેટલું થતું હશે કેટલું નહીં એ બધાનું ડિપેન્ડ છે, પણ જે માણસો દિવસે પણ આ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે એ રાત્રે ના કરે એવું બને જ નહીં, કારણ કે જે કરનારો છે એ તો એને દિવસ રાત જેવું છે જ નહીં, પ્રકૃતિને દિવસ રાત જેવું છે. હવે પ્રકૃતિ એ તો તમે કહી દીધું કે કુદરતી રચના છે અને પાછળનો હિસાબ પ્રમાણે જ એ તો વર્ષે, કારણ કે એ તો પ્રતિક્રમણે કરે, એને એમ થાય કે મારે કે આ કર્મો આવા ભોગવવા નથી, આવી લેણ દેણ જોઈતી નથી એટલે માફી માંગી લો, તો એ માફી એ માંગે એ જોવાય. પછીથી જાતે કહીએ તો સાયન્સ પ્રમાણે તો કે આ કુદરતી રચના અને હું તો શુદ્ધાત્મા છું, એનાથી મુક્ત છે, મારે કર્મ બંધાતું નથી. બીજી રીત એટલે હું તમને પૂછવા માંગુ છું કે ડિફરન્સ શું છે. હવે ટોટલ સેપરેશન તો હજી રહેવાતું નથી, પણ અંદર સમજણથી ડેવલપ થતા જઈએ કે શુદ્ધાત્મા તો આ ઉપયોગ હોય જ નહીં, જે છે પ્રકૃતિનો ભાગ છે આખો, અને હું એનાથી મુક્ત, ભલે ને કોઈના પર ગુસ્સો થયો હોય કે દ્વેષ થતો હોય, પણ હું તો એનાથી મુક્ત છું, આ પ્રકૃતિનો ભાગ છે, એ સાયન્સ આખું જ છે. ધેટ્સ ધ સાયન્સ. માફી માંગે છે એ પણ સાયન્સ. પછી દાદા ભગવાન કે સવારે ઉઠતા દરેકને પ્રાર્થના જ કરી લેવી કે મારાથી કોઈને દુઃખ ન હો, મન વચન કાયાથી, અને આવતા ભવમાં એવા મન વચન કાયા મળે કે કોઈને દુઃખ ન હો, અને જે છે આવશે આખા દિવસ દરમિયાન એ ઉદય કર્મો છે અને આ પ્રકૃતિના છે, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો એનાથી કેવા કેવા ત્રણેયમાં ડિફરન્ટ કેવા કર્મો ચાર્જ થાય? આપણે મારે કોઈને દુઃખ આપવું નથી, સુખ આપવું છે, એ બંને મને દુઃખ નથી આપવું, પણ એ રિલેટિવ સત્યમાં જાય. શેમાં જાય? રિલેટિવ સત્યમાં જાય. આપણે શું કહ્યું છે કે મારે સંજોગો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક જોઈએ છે. પ્રકૃતિમાં દુઃખ આપવાનું સુખ આપવા લાયા હોય તો ઉદય કર્મ છે, પણ ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ, ધેન યુ આર નોટ રિસ્પોન્સિબલ. લાખો લોકોની હિંસા કરનારા એ જ જાય છે, કારણ કે એનો સબ્જેક્ટ જ નથી ને. દુઃખ આપવું નથી આપવું એ બરાબર છે, એ રિલેટિવ સત્ય પ્રમાણે ના આપવું પડે એ સારું કહેવાય આપણાથી, પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં તો આપણે દુઃખ અને સુખ બે સબ્જેક્ટ આપણા નથી, આપણે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જે હોય તે. એટલે આપણો કોન્સેપ્ટ બદલાઈ ગયો. શું બદલાઈ ગયું? રિલેટિવ સત્યમાં જે આવ્યું એ સુખ દુઃખ કહેવાય, કોઈ પણ દ્વંદ ગુણો હોય એ રિલેટિવ સત્યમાં જાય. શેમાં જાય? રિલેટિવ સત્ય. અને કોઈ પણ નિર્દ્વંદ ગુણ હોય, નિર્દ્વંદ ગુણ એટલે સૈદ્ધાંતિક હોય, એ વિજ્ઞાનમાં જાય. સિદ્ધાંત ની અંદર ઓપ્શન ના હોય, સારું ખોટું એ ઓપ્શન ના હોય, વિજ્ઞાન એટલે વિજ્ઞાન એક જ પ્રિન્સિપલ હોય કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પછી એનો બીજો ઓપ્શન ના હોય. એટલે પછી જે કરે સારું ખોટું કોઈ પણ પ્રકૃતિનો ભાગ છે, મારો હોવાનું જ નથી, આપણે એમાં પડવાનું જ નથી. શું કરે છે? પ્રતિક્રમણ કરે કે ના કરે, પ્રાર્થના કરે કે ના કરે, અંતરાશય પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે, પ્રકૃતિના ગુણો થી મુક્ત રહેવાનું, પ્રકૃતિના સ્વભાવ થી મુક્ત રહેવું અને પ્રકૃતિના ભોગવટા થી મુક્ત રહેવું, ટૂંકમાં સંપૂર્ણપણે પ્રકૃતિ અને તેની અવસ્થાઓથી મુક્ત રહેવું, આ જ આપણો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ પ્રકૃતિ સંબંધી આપણે કરવાનો નથી. સાયન્સ. હવે સાયન્સ સમજ્યા કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો મને પ્રાપ્ત થાવ, તો કેવા સંજોગો છે સમજાવો. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એટલે તમારું જ્ઞાન અને દર્શન એટલું ઉત્તમ પ્રકારનું હશે કે બાહ્ય સંજોગો ભલે ગમે તેવા હશે, પણ તમે તમારા શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન અથવા તો સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન માં તમે આસાનીથી રહી શકશો. બહારના પરિણામો જે હશે તે અપ્સ એન્ડ ડાઉન બધામાં આવવાના, મહાન પુરુષોને પણ આવ્યા છે એમ આપણે આવશે, પણ મને જ્ઞાન દર્શન મારું જે ઇન્ટેક રહેશે બસ એ જ મારા મહત્વની વસ્તુ છે. પરિણામ જે હોય તે પરિણામ તો બધાને આવવાનું છે.
એટલે આપણે જે સંજોગ માંગીએ છીએ ને જે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો એમાં બે પ્રકાર આવે, એક તમારી આંતરિક પરિણતિ અને એક બીજું બાહ્ય સંજોગો. બાહ્ય સંજોગોમાં કદાચ કરેક્શન થાય બી ખરું ના પણ થાય, પણ અંદરનું જે તમારી પરિણતિ છે એ આખી તમારી બદલાઈ જશે, કારણ કે તમારો આ કોઝમાં છે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક શું એટલે શું કે હું મારામારી કરું છું તે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ના કહેવાય? તો કે કહેવાય ને, કેમ ના કહેવાય? તો કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું ને મન વચન કાયાની અવસ્થા માટે કુદરત રચના છે. આ વિજ્ઞાન જો મને પરિણામ રૂપે હાજર રહ્યું તો મારા માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. દુનિયાને ભલે લાગે કે તમે ખરાબ કર્યું, દુનિયા એ રિલેટિવ સત્ય છે ને. રામે આ લાખો લોકોને મારી નાખ્યા તો લોકોએ કીધું રામે આટલું બધું પાપ કર્યું, પણ રામ તો મોક્ષે ગયા. ટોટલ સેપરેશન વર્તાશે એમ, ટોટલ સાયન્સ આ જશે. બસ બસ બસ, જય સચ્ચિદાનંદ. ધીમે ધીમે પહોંચ્યા છે, આપણે કઈ ચિંતા નથી કરવાની, આપણે રાઈટ પાથ ઉપર છે, રિઝલ્ટ તો આવવાનું જ છે. એક દિવસ તો આપણે એ જગ્યાએ પહોંચવાનું નથી, પણ ભાવ તો હોય ને, સ્ટ્રોંગ ભાવ હોય ને, ઓફકોર્સ, અને હોવો જ જોઈએ, ભાવ તો હોવો જ જોઈએ. જી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીલાબેન યુએસ, નીલાબેન અનમ્યુટ કરજો ત્યાંથી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાય લાગુ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે દયા અને કરુણા એ બેનો ડિફરન્સ સમજવો છે આપના મુખે. હા, દયા અને કરુણા. દયા અને કરુણામાં ફેર શું છે? દયા કનેક્ટેડ વિથ બોડી, કરુણા કનેક્ટેડ વિથ સોલ. દયામાં બોડી સેન્ટરમાં છે, મન વચન કાયા સેન્ટરમાં છે, કરુણામાં આત્મા સેન્ટરમાં છે. દાખલો આપું, દયા એટલે આ માણસને કોઈ આર્થિક નુકસાન છે, શારીરિક નુકસાન છે, કોઈ માનસિક પ્રોબ્લેમ છે, કોઈ સામાજિક પ્રોબ્લેમ છે, એમાંથી એ દૂર થાય એવો ભાવ કરવો, એવો પ્રયત્ન કરવો, એ બધું દયામાં આવે. અને કરુણા એટલે કે આ જીવ, આ આત્મા અજ્ઞાનથી, કર્મોના બંધનથી, જન્મ મરણથી મુક્ત થાય, મોક્ષે જાય, એને કરુણા કહેવાય. પેલો દાદા દાખલો આપે છે ને કે બિલાડીને આપણે ઉંદર બચાવવા બિલાડીને મારીએ છે, એટલે એમાં પાછું કરતાપણું આવે કે મેં ઉંદર બચાવ્યો, પણ બિલાડીનો પગ ભાંગે એનું શું? એટલે એમાં કરુણા અને દયા નથી આવતું, એમાં એમાં દયા અને નિર્દયતા બે હાથે આવે છે, એકના ઉપર દયા અને એકના ઉપર નિર્દયતા. એટલે દયા એ દ્વંદ ગુણ છે અને કરુણા એ નિર્દ્વંદ ગુણ છે. એ દ્વંદાતીત થવાનું. હા, કરુણા એટલે દ્વંદાતીત અને દયા એટલે દ્વંદ. એકના ઉપર દયા તો એકના ઉપર નિર્દયતા, એકના ઉપર રાગ તો બીજા ઉપર દ્વેષ. બરોબર. એનાથી સંસાર ચાલે. બરોબર. અને ભાવ અને ઈચ્છામાં ડિફરન્સ શું? ભાવ અને ઈચ્છામાં તો બહુ ડિફરન્સ. ભાવે બે પ્રકારના અને ઈચ્છાએ બે પ્રકારની, એક ઉક્તિ ઈચ્છા અને એક આથમતી ઈચ્છા. ઉક્તિ ઈચ્છા એટલે કે નવા બીજ નાખી રહ્યા છો તે તમારી અપેક્ષાના, અને આથમતી ઈચ્છા એટલે જે ઈચ્છા લઈને આવ્યા છો તે ઉકલી રહી છે અથવા તો ઉકલવામાં હજુ સમય લાગશે, પણ એ આથમતી ઈચ્છા કહેવાય. દાખલા તરીકે મારે 25 વર્ષનો થયો પછી મને એમ થયું કે મારે કાર જોઈએ છે, તો મારે કાર આવી પણ ખરી 6 મહિના પછી કે 12 મહિના પછી, પણ એ આથમતી ઈચ્છા કહેવાય. શું કહેવાય? આથમતી. હા, ઉક્તિ ઈચ્છા એટલે શું કે આ ભાવમાં તો મને ખ્યાલ આવે છે કે હું મકાન લઈ શકું એમ જ નથી મારું, પણ મારો ભાવ છે કે મને આવું ફર્સ્ટ ક્લાસ સગવડ વાળું મકાન ભગવાન પ્રાપ્ત થાવ, તો આ અવતારમાં સંજોગ દેખાતા નથી, પણ ઉક્તિ ઈચ્છા છે મારી કે હું બીજ નાખું છું, નેક્સ્ટ બર્થમાં પુણ્ય હશે તો મને ભેગું થશે. એટલે એને ઈચ્છા, ઉક્તિ અને આથમતી બે પ્રકાર, અને ભાવ, ભાવ પણ બે પ્રકારના, પરિણામ વાળા ભાવ અને પુરુષાર્થ વાળો ભાવ. અત્યારે કોઈ એમ કે મને આઈસ્ક્રીમ ખાવાનો ભાવ છે, તો એ ભાવ કે મારે ડોક્ટર થવાનો ભાવ છે એવું કોઈ કે,
તે બધી અથમતો ભાવ કહેવાય. શું કહેવાય? અથમતો. હા, પણ ઉગતો ભાવ કોને કહેવાય? કે જે સંજોગોમાં માર ખાઈને સાર કાઢે, પછી નક્કી કરે કે નહીં આવું નહીં, આવો સંજોગ હોવો જોઈએ, તો એ એનો ઉગતો ભાવ છે. ઉગતો ભાવ છે એને પુરુષાર્થ કહેવાય, આથમતો ભાવ એને પરિણામ કહેવાય. એટલે ઉગતી ઈચ્છા અને આથમતી ઈચ્છા, ઉગતો ભાવ અને આથમતો ભાવ. બરોબર. જય સચિદાનંદ. સ્વામીજી, એ થોડા સા સમજના થા કે આપને બતાયા કે જો ફાઇનલ બોડી હોતી હૈ ઉસમે શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન ઓર અવધિ જ્ઞાન યે માતા કે ગર્ભ સે હી લેકે આતે હૈ. उनको स्पष्ट वेदन भी माता के गर्भ से ही होता है, होता है, बराबर है. तो मेरी ऐसी समझ थी कि जो स्पष्ट वेदन जो कांस्टेंट रहता है वही केवल ज्ञान है. तो ये अगर स्पष्ट वेदन माता के गर्भ से ही रहता है तो जो केवल ज्ञान का जो पॉइंट होता है कि जिस समय पर केवल ज्ञान खुला होता है उस पॉइंट पे क्या होता है जिसमें जिसको कि बोलते हैं कि ये केवल ज्ञान हो गया. तो स्पष्ट वेदन तो उनको शुरू से ही है, तो उस पॉइंट पे क्या होता है? सेकंड चीज ये कि एक ये सुनने में आया कि जो है जो स्पष्ट वेदन होता है जो पुरुषार्थ करते हैं तो टुकड़े टुकड़े में पहले होता है, कुछ सेकंड रहा फिर बढ़ता है, और एक बार आपका 48 मिनट्स अगर हो गया तो वो फिर आपका कंप्लीट हो गया. तो ये थोड़ा सा समझाइए इसमें क्या मतलब है जी. राइट. दर्शन के अंदर पार्टली होना संभव है. दर्शन जिसको दूसरा नाम है डेवलपमेंट जी, जिसका तीसरा नाम है अज्ञान को नाश करने की प्रक्रिया. ये ग्रेजुअली डेवलप होता है. क्या होता है? ग्रेजुअली, स्टेप बाय स्टेप, एकदम से नहीं होता है. 360 का होगा मगर ग्रेजुअली होगा. ज्ञान के अंदर क्या है? ज्ञान के अंदर ग्रेजुअली नहीं है, ये होगा या तो नहीं होगा. दैट इज द ओनली ऑप्शन. किसी व्यक्ति को कभी भी पार्टली केवल ज्ञान नहीं होता है. दर्शन पार्टली होता है, ज्ञान केवल ज्ञान पार्टली नहीं होता है जी. किसी को भी कभी भी नहीं हुआ है. यू चेक द होल हिस्ट्री. तो माता के गर्भ में स्पष्ट वेदन होना और केवल ज्ञान होना और निर्वाण होना, ये तीनों अवस्था उनके लिए उदय कर्म है. क्या है? उदय कर्म. मतलब आपने बीज डाल दिया है, अभी जो कुछ भी होगा वो आपका उदय कर्म है. मगर आप कहोगे तो फिर उदय कर्म में डिफरेंसेस क्यों है? स्पष्ट वेदन और केवल ज्ञान क्यों डिफरेंसेस बताया गया? तो इसीलिए बताया गया, जहां तक उनका ड्यू डेट नहीं हुआ केवल ज्ञान का, अज्ञान तो है नहीं, प्रतिष्ठित आत्मा तो है नहीं, इसलिए पुरुषार्थ करना तो सब्जेक्ट है ही नहीं. मगर स्पष्ट वेदन है मगर केवल ज्ञान नहीं है. क्यों ऐसा डिफरेंस बताया गया? क्योंकि केवल ज्ञान, केवल दर्शन के अंदर, ये जो स्पष्ट वेदन के अंदर क्या होता है कि 48 मिनट में कंटिन्यूस रहता है तो ट्रांसफर हो जाता है केवल दर्शन में, और बाद में परमानेंट रहता है. फिर कभी उसको विक्षेप नहीं आता है. विक्षेप ऑप्टिकल्स अवरोध जिसको बोलते हैं, वो नहीं आएगा. अभी आप कहोगे भी अवरोध क्यों आता है? क्यों? उसको अज्ञान है, उसके पुरुषार्थ में कमी है, इसीलिए अवरोध आता है? नहीं, उसके उदय कर्म नहीं है इसीलिए अवरोध आता है. इट इज नॉट डिपेंड ऑन योर पुरुषार्थ. एग्जाम्पल, जैसे 25 साल की उम्र में आपको 5 करोड़ की लॉटरी लगने वाले है, ठीक है, ये आपका उदय कर्म है. अभी 24 साल में कहता है कि मेरे को क्यों नहीं लगती है, मैंने बहुत सारी लॉटरी खरीदा, क्यों नहीं लगती है? नहीं लगेगी आपको. तो क्या आपके पुरुषार्थ में कमी है? नहीं. बस. और 25 साल के अंदर आप एक भी लॉटरी नहीं लोगे, मगर एक बार शॉपिंग करने के लिए जाओगे जिसमें आपने बहुत सारा माल खरीदा, फिर आपको पैसा वापस लेने का था, तो
तो एक व्यक्ति ने कहा कि देखो आपको $6 लेना है, मेरे पास $5 है, $1 छूटा नहीं है, आप कहो तो मैं लॉटरी की टिकट ले लूं। अभी आपकी चॉइस नहीं थी, मगर आपने कहा चलो भी देना है तो दे दो, कोई बात नहीं, आपने ले लिया और आपको लग गई। तो ये आपका पुरुषार्थ है या उदय कर्म है? उदय कर्म। That's it. तो इट इज नॉट मैटर ऑफ योर पुरुषार्थ, पहले नहीं लगा वो भी उदय कर्म और अभी लगा वो भी उदय कर्म। ऐसे यहाँ स्पष्ट वेदन तो था, यानी आत्मा का स्पष्ट अनुभव था, मगर वो 48 मिनट क्यों नहीं रहता है? क्योंकि उसकी ड्यू डेट नहीं है। इट इज नॉट मैटर कि आपकी पुरुषार्थ में कमी है या कोई अज्ञान है या कोई कमजोरी है, इसी वजह से ऐसा नहीं हुआ है। तो वो जो फाइनल बॉडी के अंदर जो स्पष्ट वेदन होता है माता के गर्भ से, वो केवल ज्ञान की दशा तक कॉन्स्टेंट नहीं रहता है, ये कहना चाहते हैं? कॉन्स्टेंट का मतलब होता है उसमें समय का विक्षेप होता है, सेकंड का नहीं होता है, समय सेकंड का भी हजारवा भाग बोलते हैं, ऐसा विक्षेप आता है। विक्षेप समझते हैं? अवरोध, ब्लॉकेज, वो भी बट नहीं चले, उसमें उसको पुरुषार्थ की जरूरत नहीं है। Okay. तो मतलब उसका केवल ज्ञान की डेट प्लेस सब फिक्स हो चुका है, तो दे डोंट रिक्वायर एनी काइंड ऑफ पुरुषार्थ राइट नाउ। तो वो केवल ज्ञान मतलब वो स्पष्ट वेदन एक समय के लिए भी अवरुद्ध ना हो, वो केवल ज्ञान है। बस दैट्स इट, देन इट इज फॉर परमानेंट। अच्छा, समय के लिए भी अवरुद्ध नहीं होगा। और ये जो दादा भगवान ने 48 मिनट्स की जो बात बताई है, ये क्या केवल दर्शन के लिए बताई है हम लोग के पुरुषार्थ में, कि 48 मिनट्स का केवल दर्शन हमारा कांस्टेंट रहे? 48 केवल दर्शन के लिए भी 48 मिनट चाहिए और केवल ज्ञान के लिए भी 48 मिनट चाहिए, दोनों के लिए चाहिए अलग अलग समय पे। ये दोनों स्टैंडर्ड दोनों अलग अलग, जब आपको अज्ञान नाश हो जाएगा तब आपको कंटिन्यूस 48 मिनट में आपका दर्शन फुल रहना चाहिए। कुदरती रचना, लॉ ऑफ नेचर एंड कुदरत, ये 100% 48 मिनट रहेगा ट्रांसफर इन अ केवल दर्शन, फिर आपका प्रतिष्ठात्मा नहीं रहेगा और पुरुषार्थ भी खत्म हो जाएगा। तो जो पुरुषार्थ का भाग है, मतलब उसमें जो 48 मिनट्स हैं वो खाली केवल दर्शन के लिए अप्लाई करता है, कि उनको केवल ये दर्शन मैंने कहा पुरुषार्थ दर्शन कब तक ही होता है, केवल ज्ञान में पुरुषार्थ है ही नहीं। तो जो 48 मिनट जो केवल ज्ञान के लिए है वो नेचुरल कोर्स के अंदर होगा, उसमें पुरुषार्थ कुछ नहीं है? नहीं नहीं उसमें नहीं है, केवल दर्शन में पुरुषार्थ है। तो आप हमारा पुरुषार्थ जो है 48 मिनट्स सही दर्शन रखना, वही हमारा पुरुषार्थ है। ऑफ कोर्स ये मोस्ट इम्पोर्टेंट बात है हमारे लिए, 48 मिनट केवल दर्शन रखना, यही हमारे लिए सबसे बड़ा इम्पोर्टेंट पुरुषार्थ है। करेक्ट है। तो जो मति ज्ञान और शुद्ध ज्ञान और अवधि ज्ञान, ये क्या होते हैं बताओ? श्रुत ज्ञान का मतलब होता है जो आप सुनते हैं या तो किताबों में से पढ़ते हैं और जो ज्ञान प्राप्त करते हैं, इसको श्रुत ज्ञान बोलते हैं। श्रुत का मतलब सुना हुआ और पढ़ा हुआ, दोनों का एक ही नाम है श्रुत ज्ञान। ओके। मति ज्ञान का मतलब होता है जो कुछ पढ़ा है, जो कुछ सुना है, इनको मैं अंदर से डाइजेस्ट कर सकूं और डाइजेस्ट करके मैं उसके उसमें से सार निकाल सकूं, ये मेरा मति ज्ञान है। और तीसरा क्या बताया? अवधि ज्ञान। अवधि ज्ञान का मतलब होता है यहाँ बैठे बैठे बंद आंखें भी आप अमुक लिमिट में क्या हो रहा है वो आप बंद आंखें भी देख सकता है, इसको बोलते हैं अवधि ज्ञान। केवल ज्ञान में पूरा ब्रह्मांड ओपन हो जाता है और अवधि ज्ञान में लिमिटेड रेडियस होती है, सबकी अलग अलग होती है मगर लिमिटेड होती है, और केवल ज्ञान का मतलब अनलिमिटेड। तो मतलब जो फाइनल बॉडी है उसके अंदर जो भी शास्त्र पढ़े हैं चाहे कहीं से भी उनको जो ज्ञान मिला है वो सब माता के गर्भ से वो उनको सब अंदर रहता है और वो उनका डाइजेस्ट भी हो गया है और उनकी पूरी समझ के अंदर वो माता के गर्भ से वो सब है, आगे वो सब करने की जरूरत नहीं है, यही हुआ ना? नहीं, वो तो उससे बहुत आगे निकल गए हैं, मतलब बहुत आगे निकल गए, लास्ट मंथ में तो चारों हो भी सकता है, नहीं भी हो सकता है, डजंट मैटर।
उदय कर्म के अधीन इसको मति ज्ञान अरे मन परिज्ञान होता है, वो भी उदय कर्म है, पुरुषार्थ नहीं है उसके लिए। मति ज्ञान, मति ज्ञान और केवल ज्ञान, मति ज्ञान भी उदय कर्म है और केवल ज्ञान भी उदय कर्म है। तो इसमें कोई लास्ट वर्ष में कोई पुरुषार्थ नहीं है, कोई भी ज्ञान का पुरुषार्थ नहीं है। उसके आगे पुरुषार्थ हो सकता है अगले अवतार, उसके आगे क्या अवतार है। एक ये आपने अभी बताया थोड़ी देर पहले कि भाई ये प्रतिष्ठित जो डिस्चार्ज प्रतिष्ठित आत्मा है वो क्या है, तो मेरा मेरी ऐसे समझ थी कि जो डिस्चार्ज अहंकार है वो डिस्चार्ज प्रतिष्ठित आत्मा है, लेकिन आपने बताया कि पूरा अंतस्करण जो है वो डिस्चार्ज प्रतिष्ठित आत्मा में आता है, तो आप तो वो मुझे थोड़ा सा क्लियर नहीं है। मुझे मेरी समझ ऐसी कि जो डिस्चार्ज जो ये अंतस्करण है उसका जो अहंकार का भाग है वो भोगने वाला भाग है और वो डिस्चार्ज प्रतिष्ठित आत्मा है, और बाकी जो है वो डिस्चार्ज में तो है लेकिन वो प्रतिष्ठित आत्मा नहीं माना जाएगा, जो अहंकार वाला भाग है वो डिस्चार्ज प्रतिष्ठित आत्मा माना जाएगा। बताओ बताओ आपको सिंपल प्रिंसिपल है कि जो चार्ज प्रतिष्ठित आत्मा में मन बुद्धि चित्त अहंकार होता है इसको चार्ज प्रतिष्ठित आत्मा की प्रोसेसिंग फैक्ट्री बोलते हैं, और वही प्रोसेसिंग फैक्ट्री यहाँ एज इट इज डिस्चार्ज में होती है फॉर सफरिंग, यहाँ क्रिएशन में है यहाँ सेम सफरिंग में है, सेम प्रोसेस, अदरवाइज यू कैन नॉट सफर। इसको समझाइए, जो अपने चार्ज में भी मन बुद्धि चित्त अहंकार चार्ज में भी है और डिस्चार्ज में भी, वो कैसे है? कोई भी कर्म चार्ज होता है, कोई भी कर्म चार्ज होता है तो प्रतिष्ठित आत्मा में जो अंतस्करण है मन बुद्धि चित्त अहंकार उसमें प्रोसेस होती है, कर्म चार्जिंग की प्रोसेस। ओके। मन का भी रोल होता है, बुद्धि का भी रोल होता है, चित्त यानी ज्ञान दर्शन का भी रोल होता है, और लास्ट में अहंकार का भी रोल होता है। तो ये चारों, ये चारों पार्ट्स के अंदर प्रोसेस होके इसको प्रोसेसिंग फैक्ट्री बोलते हैं, वो प्रोसेसिंग फैक्ट्री में प्रोसेस होके प्रोडक्ट क्या बनाती है, स्पीच एंड एक्शन का बीच। तो नेक्स्ट बर्थ में स्पीच और एक्शन वो कुदरती रचना में जाएगा, और जो प्रोसेसिंग फैक्ट्री है चार्ज वाली वो डिस्चार्ज के फॉर्म में अंदर रहेंगी, ताकि भुगतान के समय आपको आसानी रहे भुगतान करते समय, क्योंकि आपने ही प्रोसेस किया है चार्ज में, और डिस्चार्ज में वही अंतस्करण की प्रोसेस डिस्चार्ज के फॉर्म में रहेगी। जैसे चार्ज में आपने भाव किया है कि मेरे को आइसक्रीम खाना बहुत पसंद है और आइसक्रीम खाने में मेरे को आनंद आता है तीव्रता, तो जो तीव्रता आपकी चार्ज के समय होगी वही बुद्धि डिस्चार्ज के समय भी रहेगी, क्योंकि तभी तो आप फील कर सकोगे उसकी तीव्रता, नहीं तो कैसे कर सकोगे। okay. जो चार्ज में अंतस्करण है वही एज इट इज डिस्चार्ज में आएगा, तभी तो इसको कहेंगे सफरिंग ऑफ योर स्ट्रेंथ इज डिफरेंट ऑफ द डिफरेंट पर्सन। 10 व्यक्ति आइसक्रीम खाता है, 10 व्यक्ति के अंदर डिफरेंस है, क्योंकि चार्जिंग डिफरेंस है तो डिस्चार्ज भी डिफरेंस है। समझ में आया? भी थोड़ा समझ में आ रहा है, लेकिन ये एक्सपीरियंस में नहीं आता कि जो चार्ज, ये चार्ज मन की और डिस्चार्ज मन की बात सुनी है, लेकिन वो एक्सपीरियंस के अंदर वो नहीं आता कि कौन सा चार्ज मन है और कौन सा, हमें तो वो डिस्चार्ज मन ही लगता है, तो ये थोड़ा सा अनुभव में समझने में वो दिक्कत है थोड़ी सी भी। समझ गया, मैं समझ गया। नहीं नहीं कोई बात नहीं, मैं और थोड़ा शॉर्ट में आपको बता दूं, एक एग्जांपल देके बताइए कि जो है बताओ। देखो सिंपल बात ये, आज आपका मन बुद्धि चित्त अहंकार झूठ बोल रहा है, और आपका अभी डिस्चार्ज की बात करता हूँ, सेक्शन डिस्चार्ज है, ओके, अभी चार्ज की बात नहीं करता हूँ, मैं हर बार डिस्चार्ज नहीं बोलूंगा, आपको समझ लेना है कि डिस्चार्ज सेक्शन की बात करता हूँ। आपके मन के अंदर वो होता है कि मेरे को झूठ बोलना है, झूठ बोलने से मेरा काम हो जाता है, ये आपका अभिप्राय है मन। बुद्धि कहती है कि नहीं, झूठ बोलने से ही हमारे लिए अच्छा है, हमारी सेफ साइड हो जाती है, और आपका डिस्चार्ज ज्ञान दर्शन भी ये कहता है कि यही बोलने से हमारी व्यवहार में बुराइयां दिखती नहीं है, बुराइयां होते हुए भी,
और अहंकार इसमें साइन करता है क्योंकि प्रकृति की सेफ साइड है। तो इसी प्रकार का आपका जो डिस्चार्ज है और इसी प्रकार का आपका स्पीच और एक्शन होगा, तो उसमें ये जो बिलीफ है आपकी चारों की मन बुद्धि चित्त अहंकार की वो भी काम करती रहेगी, मगर वो डिस्चार्ज के रूप में काम करती रहेगी। अभी चार्ज में क्या होगा वो बताऊं, चार्ज में अगर आपके पास विज्ञान है तो वो कहेगा कि मैं मन वचन काया से मुक्त हूं और मन वचन काया की जो भी अवस्था है अंतस्करण एंड बाह्यकरण वो टोटल डिस्चार्ज है, तो इसीलिए मेरे को ये प्रकृति से कोई कंसर्न नहीं है, तो वो उससे सेपरेट रहेगा। बाह्यकरण अंतस्करण जो डिस्चार्ज टोटल पैकेज है उससे वो अलग रहेगा। ये विज्ञान की बात है, जिसके पास विज्ञान नहीं है, जिसके पास धर्म है, वो ऐसा कहेगा कि भाई ऐसा मन मेरा नहीं होना चाहिए, ऐसी प्रकृति मेरी नहीं होनी चाहिए, ऐसी जबान नहीं होनी चाहिए, ऐसे एक्शन नहीं होने चाहिए, ऐसे प्रोसेस वो नहीं करेगा, नई प्रोसेस करेगा और नया भाव चार्ज करेगा एज पर इस करेक्शन। तो कहने का मतलब ये है कि डिस्चार्ज और चार्ज दोनों अलग रहेगा, ज्ञानी के लिए और अज्ञानी के लिए, दोनों के लिए अलग रहेगा। तो परिणाम वाला भाग अगर दोनों में एक भी है तो भी चार्ज में दोनों का भाग अलग रहेगा, चार्ज में अज्ञानी का भाग करेक्ट भी थी और प्रकृति रहेगा और विज्ञानी का पुरुषार्थ अंदर में ये रहेगा डिस्चार्ज के सामने कि आई एम टोटली सेपरेट देन माइंड स्पीच एंड एक्शन, इट इज टोटली कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर, दैट्स इट, नो अदर पुरुषार्थ इज रिक्वायर्ड फॉर द साइंटिस्ट। तो ये जो मैं जैसे उसे समझ रहा हूँ कि भी जो है जो डिस्चार्ज में मन में कोई भी विचार आता है या भाव आता है कि भी जो है आपने चोरी का एग्जांपल दिया कि भी चोरी करना अच्छा है, तो वो डिस्चार्ज में तो एक समय के लिए वो विचार आ गया और खत्म हो गया, लेकिन उसके बाद उस विचार के ऊपर जब हम फर्दर विचार करते हैं कि भी ऐसा करना चाहिए नहीं करना चाहिए और उसकी हम संयोग कंसिडर करके कि भाई जो ये ठीक है कि नहीं है और एक फाइनल एक डिसीजन निकालते हैं, तो वो चार्जिंग है, यही कहना चाहते हैं? हाँ बताऊं मैं आपको, तो मैंने कहा ना प्रोसेसिंग का मतलब होता है प्रोसेस होना, प्रोसेसिंग चार्ज का मतलब चार्ज में प्रोसेस होती है, डिस्चार्ज में प्रोसेस नहीं है, जो चार्ज हो गया वो सिर्फ डिस्चार्ज होता है, डिस्चार्ज के समय कोई ऑप्शन नहीं होता है आपके पास, यू हैव टू रीपे, दैट्स इट, व्हाटएवर इट इज You create, it is your to repair. You cannot change it. But जो हम charge में process बोलते हैं, you have right to change your mind, your buddhi, your chit, your ahankar, and also your speech and action. Your right to change and your right to correction. क्योंकि आप charge कर रहे हैं, charge में तो आपके पास power है ही, आप exam दे रहे हैं, exam में तो आपके पास correction करने का power है ही, any time. Result में आपके पास power नहीं है। समझा, तो मतलब हमारा जो मन जो है एक सेकंड के लिए एक भाव दिखाता है, लेकिन उसके बाद फिर हम उसके अंदर मन उसके अंदर उलझा रहता है कि भाई ऐसा होना चाहिए नहीं होना चाहिए, तो वो हम उस प्रकृति की चार्जिंग कर रहे हैं फर्दर, लेकिन ये देख के कि भी जो मन में विचार आया और ये कुदरती रचना है और मैं शुद्धात्मा हूं, तो फिर मन उसमें उलझना बंद हो जाता है धीरे धीरे और उसकी ओपिनियन से निकल जाता है, तो चार्ज मन जो है ये आपका आपका जो फिर अंतस्करण रहेगा वो विज्ञान रूप रहेगा, तो उसमें रिलेटिव सत्य नहीं आएगा, रिलेटिव सत्य नहीं आएगा आपके पुरुषार्थ में। तो ये विचार की और इसकी तो बात समझ में आई प्रोसेसिंग में, लेकिन आपने चार्ज चित, तो चार्ज चित क्या है? ये जो डिस्चार्ज चित है उनके अंदर ज्ञान दर्शन डिसाइडेड है, जो चार्ज चित है उसमें ज्ञान दर्शन वो आज का आपका पुरुषार्थ है। तो चार्ज चित का एक एग्जांपल देंगे? चार्ज चित का मतलब होता है आप डेवलपमेंट लेकर आए वो भी काम करेगा, वर्तमान संजोग भी काम करेगा, और वर्तमान भाव में जो आपने ज्ञान किया है, ज्ञान प्राप्त किया है, वो भी उस ज्ञान दर्शन के उपयोग में काम में लगेगा। और जब डिस्चार्ज का भाग में उसमें तो मैकेनिकल है, उसमें आपको पास कोई ऑप्शन नहीं, जो चार्ज किया वो ही डिस्चार्ज होगा एज इट इज, या आपके पास बहुत सारे ऑप्शन है चार्ज में, डिस्चार्ज में नहीं है कोई। तो हम जैसे
ये समझ मिली कि हमको महाविद्य क्षेत्र में जाना है, जैसे फॉर एग्जाम्पल, तो हमारा चित्त के अंदर हम ऐसे देखते हैं कि अच्छा महाविद्य क्षेत्र ऐसा होगा वैसा होगा, तो ये हमारे चार चित्त में जाता है। हाँ, वो कल्पना होती है, वो कल्पना होती है, जो कल्पना होती है उसमें तो है नहीं, मगर कल्पना होती है, और कल्पना से अपना कभी-कभी भाव स्ट्रॉन्ग भी बनता है, भले कल्पना करते हैं। तो वो जो हमने देखा नहीं है, तो चार चित्त में, तो वो चार चित्त के अंदर ही जाएगा जो हम कल्पना करते हैं महाविद्य क्षेत्र की, और की वहां जाना, वो तो जाना। देखो, कल्पना करने से जो भी कल्पना करोगे वो आपके भाव को सपोर्ट करता है या कमजोर करता है, दोनों में से एक होता है। जी जी, मगर कुदरत को जो देना है उसमें आपको वहां देखना जानना जरूरी नहीं है। अगर आपने नर्क भाव के भाव किए तो फिर नर्क गति देखना जानना जरूरी नहीं है, कुदरत आपको सिर्फ कर देंगे। इट इज नॉट रिक्वायर्ड यू नो और नॉट, इट इज नॉट कंपल्सरी। भाव इज इंपॉर्टेंट, बाकी सब कुदरत के ऊपर छोड़ दो। अगर हमारा नेक्स्ट बर्थ में कहां जन्म होने वाला है, मैंने आज नहीं देखा है, मेरा भाव था नहीं देखा है, माता पिता कौन होने वाला है मेरे को नहीं मालूम, कौन से गांव में जाऊंगा नहीं मालूम, भाव तो मैंने किया है, मगर आपके भाव का रिजल्ट देना वो कुदरत का काम है, तो कुदरत वही संजोग हमको देगी। इसका मतलब ये नहीं कि आपको अभी नॉलेज होना चाहिए भाव करते समय, इट इज नॉट कंपल्सरी। इंटेंशन इज मोस्ट इंपॉर्टेंट, फिजिकल फॉर्म इज नॉट इंपॉर्टेंट, वो कुदरत का काम है। जी ठीक, जय सच्चिदानंद। जय सच्चिदानंद। आरती बेन देसाई। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। बहुत टाइम થઈ ગયો એટલે જય સચ્ચિદાનંદ માટે ફોન। ના ના, કઈ કે વાતો નહી, એક આ પ્રશ્ન પૂછો તો પૂછો, ડોન્ટ પુટ લાસ્ટ ક્વેશ્ચન। હા, એક નાનો છે કે સપનું આવે છે એ હકીકત છે? સપનું આવે છે એ હકીકત છે, એટલે શું હકીકત છે? સપનું આવે છે એવું બને એ હકીકત છે? પાછલા અવતાર નો કોઈ સંજોગ બનેલો હોય એનું ફોરકાસ્ટ પણ હોય શકે। બીજો ઓપ્શન, આપણા જીવનમાં ભવિષ્યમાં કઈ થવાનું છે એના સંદર્ભમાં પણ હોઈ શકે ફોરકાસ્ટ। અને ત્રીજું, દિવસ દરમિયાન કોઈ એક્ટિવિટીઝ કન્ટિન્યુઅસ ચાલતી હોય અને તેમાં તમારું ચિત કન્ઝ્યુમ થયેલું હોય તો રાત્રે તમને એના સપનામાં સોલ્યુશન મળી જાય। આ ત્રણમાંથી ગમે તે એક ઓપ્શન સપનામાં હોઈ શકે, પણ એ ખબર ના પડે કે બનવાનું છે, એ તો બન્યા પછી જ ખબર પડે કે એને લગતું હતું કે નહીં। હા, પણ કશું થિંક પણ નથી કરતા હોય ને એવા સપના આવી જતા હોય છે, સારા ખોટા બધું મિક્સ, બધું એટલે એમ જ હોય। હા, ઓછા આવે છે હવે, થોડા ઘણા બધા ઓછા થઈ ગયા છે, કારણ કે માઇન્ડ આખું કન્વર્ટ થઈ ગયું છે આ બાજુ। જી જી, એવું લાગે છે। જાગૃતિ જેમ જેમ વિજ્ઞાન ની રહેશે ને એમ સપના તો આવશે, જે લઈને આયા છે, કારણ કે સપનું એ કર્મ છે। ઓકે, એ આપણા પુરુષાર્થમાં નથી આવતું, એ કર્મ ફળમાં આવે છે। જાગૃતિ હશે ને તો કર્મ ફળ તરીકે આઈ જતું રહેશે, એને ઇફેક્ટલેસ થઈ જશે। ઇફેક્ટલેસ રહી શકો છો વિજ્ઞાન થી, તો સપનામાં તો કેમ ના રહી શકીએ આપણે, બરાબર। એક બીજો નાનો છે કે ગયા જન્મમાં આપણે બાંધેલા કર્મ મન વચન કાય આખું પેકેજ આ જન્મમાં ડીલ કરતા કશું મેચ કેમ નથી થતું કોઈની સાથે ડીલિંગમાં? ક્વેશ્ચન ને એક એક્ઝામ્પલ સાથે જોડો ને જરા પ્લીઝ, એટલે મને કોઈની સાથે ડીલ મારો મેસેજ મળે એમ કે તમે શું કહેવા માંગો છો એક્ચ્યુઅલી। ગયા જન્મમાં બાંધેલા કર્મ આ ભાવમાં ઉકેલાય છે, બરાબર, ને અત્યારે વ્યવહારમાં જેની સાથે ડીલિંગ રોજ થાય છે એ વિચારો કે વર્તન કે વાણી એ કશું મેચ નથી થતું, તો આ નવા વિચારો આયા ક્યાંથી મારા? ના, હજુ તમે પ્રશ્ન પૂછો એ બરાબર છે, પણ જૂનામાં નતા ને નવા આયા એ કયા આધારે તમે પ્રૂવ કરો છો એ મને ખ્યાલ નથી આવતો। છોકરા સાથે કે હસબન્ડ સાથે કશું બી મેચ નથી થતું,
પણ મોટા ભાગે મેચ થવું કે ના થવું એ તો આપણા કર્મના ફળ છે, પણ સફળ નો મતલબ આપણો હિસાબ છે, એટલે કે મેચ થાય એ જ હિસાબ, મેચ ના થાય એ હિસાબ નથી, એવું નથી, એ હિસાબ જ છે. મેચ થવું એ પણ હિસાબ છે ને મેચ ના થવું એ પણ હિસાબ છે, એ પણ હિસાબ છે. બધું તૃત્યમ બધું. આ તમે કોક વાર શાંતિથી મને ફોન કરજો. કર્મનો સિદ્ધાંત એટલો ગહન છે, જ્ઞાનીઓને પણ સંપૂર્ણ આ ગહન સિદ્ધાંત સમજતા ઘણી વાર લાગે છે. સિદ્ધાંત સમજતા સામાન્ય દાખલા આપવા એ જુદી વસ્તુ છે. સિદ્ધાંત સમજવો કે ને કેવું જ્ઞાનીઓને તો દેખાય છે, પણ જ્ઞાની અનુભવી જ્ઞાનીઓને આ કર્મનો સિદ્ધાંત સમજવો ને બહુ જ ગહન, બહુ જ કોમ્પ્લિકેટેડ છે, બહુ જ કોમ્પ્લિકેટેડ. સામાન્ય વ્યક્તિઓને સમજતા ઘણો ઘણી વાર લાગે. 1+1=2 એટલું સિમ્પલ આ કોયડો એટલો નથી, એટલો નથી. તમે વિચાર કરો, હું એક નાનો દાખલો આપીને સમાપ્ત કરીએ છીએ. આપણે નાનો દાખલો આપું છું. એક છોકરો છે ને એક છોકરી છે, બંનેને એકબીજાને પ્રેમ થઈ ગયો છે. આ અવતાર લગ્ન કરતા નથી પણ પ્રેમ થઈ ગયો છે. નક્કી કરે છે કે આપણે એકબીજા હસબન્ડ થઈએ તો સારું, બંને પોતે ભાવ જ કરે છે. હવે પેલી છોકરી છે ભણેલી ગણેલી સ્માર્ટ છે અને પ્રોફેશનલ પૈસા કમાતી છે. પેલો છોકરો છે દેખાવડો છે પણ ભણેલો ગણેલો નથી અને સારો આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ ખ્યાલ આવે ને, ચિત્રક, ચિત્રકાર, પેઇન્ટર, સારા સારા ચિત્રો બનાવે અને વેચે અને એનું લાઈફ જીવે છે. એક બાજુ આય જીવે છે, આય જીવે છે. હવે બંનેને કુદરતી પ્રેમ થઈ ગયો બીકોઝ ઓફ સમ રીઝન, આંખના કારણ હોય, કાનના કારણ હોય, ગમે તે કારણ હોય, તો થઈ ગયો. હવે બંને બીજ નાખ્યા, બંને નાખ્યા માટે નેક્સ્ટ બર્થમાં બંને પતિ પત્ની તરીકે આવશે. હવે બંને પતિ પત્ની તરીકે આવશે, પેલા પાસે આર્ટ લઈને આવ્યો છે બીજમાં પણ, એટલે આર્ટ બતાવશે ને પૈસા કમાવશે. પેલી છોકરી ભણેલી ગણેલી છે અને પ્રોફેસર હતી, એની પ્રકૃતિ એવી લઈને આવી. હવે જયારે લગ્ન કરશે ત્યારે આને રૂપના આધારે છોકરો પસંદ કર્યો, એટલે રૂપવાળો જ છોકરો મળશે એ છોકરો પાછો. હવે આ છોકરીને અને ભણેલી ગણેલી તરીકે પસંદ કરી એટલે પેલાને ભણેલી ગણેલી છોકરી મળશે. પણ તમે વિચાર કરો કે બંનેની પ્રકૃતિ ડિફરન્સ છે બાકી બધું. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? બાકી કશું મેચ નહીં ખાય એ લોકોને લાઈફ સ્ટાઈલમાં. પછી મારી વાત તમને સમજાય? સમજાય, સમજાય, બરાબર સમજાય. એટલે બંનેનું કર્મનું સ્ટ્રક્ચર જુદું છે, ખાલી એક સ્ટ્રક્ચર કોમન છે એના આધારે પતિ પત્ની થઈ ગયા. એક સ્ટ્રક્ચર કોમન છે એના આધારે માતા પિતા થઈ ગયા. એક સ્ટ્રક્ચર કોમન હોય એટલે દીકરો ને બાપ થયો કે દીકરો ને મા થઈ. બાકી બધું અલગ હોય, આખું પેકેજ અલગ હોય. કારણ કે દરેક કર્મની પરિસ્થિતિ બાંધવાની બધાને અલગ અલગ છે. ઇટ ઇઝ યોર ઇનર મેચ, એટલે વિચારો મેચ નથી થતા. બરાબર. એ થોડું અઘરું લાગતું હતું કે આ છે શું, સમજાતું હતું. આપણે સમજાવ્યું ને? હા હા, ને કરીશ સ્વામીજી તમને ફોન. ઓકે ઓકે ઓકે, આપણે જય સચિદાનંદ છેલ્લે પ્રાર્થના બોલી દઈએ. હા, જય સચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ સત્તાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું.
એનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય.